સબસ્ક્રાઇબ કરો આ ચેનલ ને. મારી સ્પેશિયલ બેડરૂમ સાફ કરી નાખી. એ સાહેબ, આ તો મારી સ્પેશિયલ બેડરૂમ તો છે ને, મેં ધ્યાન દઈને સાફ કર્યો. વેરી ગુડ. અને એમાં તમે જે ગઈકાલે ગંદી ચાદરો કરી હતી કાઢી અને નવી નાખી દીધી, અને ઉપરથી ખોળોય નવી પાથરી દીધી. બોલો, વાહ વાહ વાહ, દિવાળી તો કામમાં સુધરતી જ જાય છે. એ મને કે આજે મારો એક મસ્ત પ્રોગ્રામ છે, એક સરસ મજાની છોકરી આજે મને મળવા આવવાની છે. એ જાણું છું, તમારું લખણ બરાબર જાણું છું. આ નવી છોકરી આવશે એટલે તમે મને કહેશો કે દિવાળી એ શાક લેવાના ને બે કલાક બહાર જઈ આવને. હાય હાય હાય, કેટલી ટ્રેન થઈ ગઈ છે. હવે માની લે, સમજી લે, માની લે, હું મારી ગર્લફ્રેન્ડ સાથે રૂમમાં બિઝી હોઉં અને કોકનો ફોન આવે તો તારે શું કહેવાનું? ડોરબેલ વાગે અને દરવાજામાં કોઈ આવે તો તું શું કહેશે? તો હું એમ કહીશ કે શેઠ ઘરમાં નથી. આવો આવો આવો. અરે હમણાં કે છે શેઠ ઘરમાં નથી ને, આવો આવો. કોને કે છે? મને. અરે ઉલ્લાસ તો ક્યાં બાત રે. ઉત્સાહી આમાં બેસ બેસ, અહીંયા શું કામ આવે? ચાલ ફટાફટ તારું કામકાજ બોલ. મારે બીજું ઘણું કામ છે ઘરમાં. અહીંયા કેમ આવ્યો છે? કોણ આવવાની છે અહીંયા? અરે મારી ગર્લફ્રેન્ડ આવવાની છે રાબેતા મુજબ યાર. ક્રીના અહીંયા આવવાની છે. હા, એ તો દોડવાની છે ને 4 વાગ્યાની રેસમાં. એ જો રેસમાં દોડવાની હોય તો અહીંયા કેવી રીતે આવશે? તને ખબર તારામાં કેટલું રિપેરિંગ છે? નોનસેન્સ, ક્રીના ઘોડીનું નામ નથી, ક્રીના મારી ગર્લફ્રેન્ડનું નામ છે. અચ્છા અચ્છા, એટલે છોકરીની વાત કરે છે ને? યસ. આવા દે આવા દે, મજા આવશે યાર. મજા મને આવશે, તને શેની તને શેની મજા આવશે? શું કામ આવ્યો છે? મુદ્દાની વાત કર, ચાલ નીકળ ફટાફટ. મુદ્દાની વાત એ છે કે મને થોડા પૈસા જોઈએ છે. પૈસા જોઈએ છે? કેટલા જોઈએ છે? 10. 10 રૂપડી માટે સાલો ભિખારી અહીં સુધી આવ્યો? એમને એમ કીધું હતું. અરે 10 રૂપિયાની વાત નથી કરતો, 10 ની આગળ 3 મીંડા લગાડી દેવાના. 10 ની આગળ 3 મીંડા તો 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા? હા, 10,000 રૂપિયા. શેને માટે જોયે છે? જીવદયા માટે. જીવદયા માટે? એટલે ભાઈ તું દાનવીર કર્ણ ક્યારથી થઈ ગયો? અરે હું તો ક્યારનો થઈ ગયો છું દાનવીર કર્ણ? એમ સમજ ને કે પ્રાણીઓના ઉત્કર્ષ માટે. અરે એમ સમજ ઘોડા ઘોડી માટે. ટૂંકમાં સીધી સાદી ગુજરાતી ભાષામાં કહીને ઘોડાની રેસ રમવા માટે પૈસા જોઈએ છે? યસ. અરે ઘોડાની રેસ માટે જોઈએ છે પૈસા. અરે યાર મને સરસ મજાની ટીપ મળી છે, ભાંગીને ભૂકો થઈ જાય એવી ટીપ મળી છે. અરે ગાભા કાઢી નાખે એવી ટીપ મળી છે. ભાંગીને ભૂકો થઈ જાય એવી ટીપ મળી છે, ગાભા નીકળી જાય એવી ટીપ મળી છે. કોના ગાભા નીકળે, કોણ ભાંગીને ભૂકો?
ટૂંકો થઈ જાય હું જ ને. સાલા ગામમાંથી ટીપો લઈને આવે છે, પૈસા મારી પાસે લઈ જાય છે, લાગી હું જઉં છું. સાલા મારા પૈસાની તું પૂરણ પોળી કરી રહ્યો છે. પૂરણ પોળી? અરે શું પૂરણ પૂરી, પૂરણ પૂરી કર્યા કરે છે. અરે યાદ કર પેલા દિવસની વાત, યાદ કર. કયા? એ દિવસે મને ટીપ મળી હતી અને ટીપમાં મને 9 નંબર મળ્યો હતો. હા, શું મળ્યો હતો? 9 નંબર? યસ. અરે 9 નંબર એટલે 9 નંબર. અરે ખલાસ થઈ ગઈ વાત. 9 નંબર એટલે 9 નંબર. 9મી તારીખ હતી, 9મો મહિનો હતો, 9મી તારીખે મારો જન્મ થયો અને એ પણ 9મા મહિનામાં. 9 મહિના અને 9 દિવસ ઘરમાં રહ્યા બાદ મારો જન્મ થયો અને એ પણ 9 વાગે. હોસ્પિટલમાં 9 જણા હતા. મને તારીખ મળી 9મી તારીખ અને રેસ પણ હતી 9મી, એટલે મારો પગાર મળ્યો. પગારમાં મને મળ્યા 9000 રૂપિયા અને હું પહોંચી ગયો 9મી બારીએ 9 નંબરના ઘોડા પર. 9000 રૂપિયા લગાડી દીધા. અરે વાહ, પછી તને 99000 મળ્યા છે. અરે છોડ. અરે 9 નંબર એટલે 9 નંબર. અરે 9 ઘોડાની રેસમાં 9મી રેસમાં એ 9મો આવ્યો અને મારા 9000 રૂપિયા ડૂબી ગયા. આટલા માટે કહું છું રેસ રમવાનું બંધ કર. કેટલા રૂપિયા ડૂબાડી દીધા, હવે તો રેસ રમવાનું બંધ કર. અરે યાર એવું ના બોલ, યાર એવું ના બોલ. અરે આપણી દોસ્તીને લાંછન લાગે એવી વાત ના કર યાર. દોસ્તી ક્યાંથી આવી યાર? જો યાર, તારો શોખ અલગ છે અને મારો શોખ અલગ છે. અરે યાદ કર, અરે યાદ કર, બેસ બેસ, યાદ કર, યાદ કર. આપણે નાનપણમાં નાના હતા. એ ડોબા, નાનપણમાં બધા નાના જ હોય. અરે એમ નહીં, યાદ કર એકવાર આપણે નાનપણમાં નાના હતા ત્યારે આપણે બા તો મોટી હતી ને. અરે રિટાયર થઈ ગયા હતા. એટલે મોટી જ ને? યસ, મોટા. ત્યારે આપણા બા આપણને એક બિસ્કિટ આપતા, નાનું બિસ્કિટ આપતા. એ જ બિસ્કિટ ને આપણે અડધું અડધું કરી નાખતા. હા યાર, અડધું તું લઈ જતો અને અડધું હું રાખી લેતો. યસ યસ. અરે યાદ કર બા, બા આપણને એક નાનકડો લાડવો આપતા અને એમાંથી પણ આપણે અડધો અડધો કરતા. અડધો લાડવો તું લઈ જતો અને અડધો હું રાખી લેતો. 50-50. અરે યાદ કર એકવાર આપણે આઈસ્ક્રીમ ખાવા ગયા હતા. હા હા. ત્યારે પણ નિયમ તો એ જ. યસ. અડધો અડધો આઈસ્ક્રીમ હું ખાઈ જતો અને કાંદી તને આપી દેતો. યાદ કર, યાદ કર આપણે એકવાર પિક્ચર જોવા ગયા હતા અને પિક્ચરમાં આપણી બંને વચ્ચે એક સરસ મજાની રૂપાળી છોકરી આવીને બેઠી હતી. ત્યારે પણ આપણે નિયમ તો એ જ રાખ્યો હતો. ડાબુ તારું ને જમણું મારું. અરે પિક્ચર નું નામ પણ હતું 50-50. પણ આ બધું ત્યારે થશે જ્યારે તું મને પૂરા પૈસા આપશે. હા, એમાંથી થોડા પૈસા હું ક્રીના પર લગાડી દઈશ. ઓહ, મહેરબાની કરે, થોડા પૈસા ક્રીના પર લગાડી દઈશ. ક્રીના, ક્રીના મેકવાન, મારી ગર્લફ્રેન્ડ. મેકવા? મેકવા કોઈને મેકવાન જ જવાનું. મેકવાન, મેકવાન એની સરનેમ છે. ક્રીના મેકવાન. ક્રીના મેકવાન. અરે આજે મારો સોલિડ પ્રોગ્રામ છે. આજો આજો આજો, એ દવા લાવ્યો છું, સ્પેનિશ ફ્લાય. વાહ, ફ્લાય સ્પેનિશ બોલતા આવડે છે? નોનસેન્સ, તારામાં બહુ ખર્ચો છે ખરેખર. હવે વચ્ચે બોલતો નહીં બોલું ત્યાં સુધી, સમજો. આ સ્પેનિશ ફ્લાય દવા છે. અરે આ દવા એવી છે કે એકવાર સામેવાળા પાત્રમાં નાખી દો તો કંઈ ખબર જ ન પડે, કારણ કે એમાં નથી ગંધ, નથી સ્વાદ, નથી સુગંધ, નથી કોઈ રંગ. એટલે કોઈ પણ પ્રવાહીમાં નાખી દો ને કોઈને પણ પીવડાવી દેવામાં આવે ને, એટલે માણસ પેટી ઉઠે, ઝળહળી ઉઠે, એના અંદરથી સાગરો ફૂટવા માંડે. અરે ધોધમાર ગરમ ગરમ થઈ જાય અને બરફ પર ચાલવાનું મન થાય, હવામાં ઉડવાનું મન થાય. જ્યાં સુધી શરીરની ગરમી બહાર ન કાઢે ને ત્યાં સુધી ને ચેન જ ન પડે, સામેવાળાને ભેટી દેવાનું મન થાય એવી છે આ સ્પેનિશ ફ્લાય. અચ્છા અચ્છા અચ્છા, એટલે આ પીવાથી માણસ એકદમ પેટી ઉઠે, સોલિડ પેટી ઉઠે. હું શું કહું છું બોલ ને, કે આપણે આ ઘોડીને પીવડાવી દઈએ તો? ખરેખર ખરેખર હું રંગીલો છું, રસીલો છું, પણ તારા જેવો વિકૃત નથી. ધાર કે એક રેસમાં 8-10 ઘોડા દોડતા હોય, એમાં ધારવાનું શું? 8-10 તો ઘોડા દોડતા જ હોય ને. ધાર ને યાર, ધારવામાં તારું શું જાય છે? મારું કઈ ન જતું. કહું એટલે તારે ધારવાનું. ધારી લીધું. ધાર કે એક રેસમાં 8-10 ઘોડા દોડતા હોય અને એમાંથી એકાદ ઘોડી પણ દોડતી હોય, તો આપણે શું કરવાનું? કે આપણો ફેવરેટ ઘોડો સિલેક્ટ કરવાનો અને એ જ્યારે પાણી પીતો હોય ને ત્યારે 8-10 ટીપા સ્પેનિશ ફ્લાયના નાખી દેવાના. અરે નાખવાથી ઘોડો એકદમ ગરમ થઈ જાય, એકદમ પેટી ઉઠે અને પછી ઘોડીની પાછળ ઝડપથી દોડવા માંડે. અરે ઘોડી ઘોડાથી બચવા માટે એનાથી પણ ઝડપથી દોડે. ઘોડો પાછળ, ઘોડી આગળ, ઘોડી આગળ, ઘોડો પાછળ, ઘોડો આગળ, ઘોડી આગળ, ઘોડી પાછળ, ઘોડો આગળ, એમ કરતા કરતા
ઘોડી એટલી સ્પીડે દોડે કે રેસમાં પહેલી આવે. અરે ઘોડો દોડી દોડીને થાકી જાય પણ એના હાથમાં કઈ ના આવે અને આપણને બેઠા બેઠા પૈસા મળે. વાહ દોસ્ત વાહ, કોઈ શહીદ સ્મારકની બાજુમાં તારું પુતળું મૂકી દઈશ, કબૂતર ચરકે એવી રીતે. હા એ મારી વાત સાંભળ, તે જે રીતે કહ્યું એ વાત તો પોસિબલ છે જ ને. હા એટલે જો ને, પણ આ બાટલીમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે આ પ્રવાહી માણસ પશુ પક્ષી પંખી કોઈને પણ પીવડાવી શકાય છે. એમ એટલે આ પીવાથી માણસ પેટી ઉઠે ને. અરે પેટી ઉઠે તો હું શું કહું છું બોલ ને, કે આ તો મને આપને લોચો તને આપું શું કામ, તને આપું તારા બાપનો માલ છે, તને છે ને મારા ચાલી ગાલ ચાલી ગાલ આપને આપને એ નહીં તો કાંઈ વાંધો નહીં, તો પૈસા આપ. તારા બાપનો માલ છે, બધું મારું જ માંગવું છે, દવા આપકા પૈસા બિલકુલ નહીં મળે. આજ સુધી જેટલા રૂપિયા લઈ ગયો છે એમાંથી રૂપિયો મને પાછો નથી મળ્યો. તારે પૈસા જોતા હોય તો કોક વસ્તુ ગીરવે મૂક અને પૈસા લઈ જા. કોક વસ્તુ ગીરવે મૂકું? નહીં નહીં, તને ગીરવે મૂકીશ તો પૈસા નહીં આવશે. વસ્તુ ના, એક મિનિટ, વસ્તુ હા હા આલે આ ગોગલ્સ રાખ, મેં તારી પાસે ગીરવે મૂક્યા, જા. ભિખારી સમજે છે, ભિખારી સમજે છે. ઓલા ફુગ્ગાવાળા બે પૈસાના વેચે એવા ગોગલ્સ મને આપણને સામે 10,000 જોઈએ છે. ગાંડો થઈ ગયો છે, નિકાલ ફાલતુ ગોગલ્સ આપે. અરે હે, શું ફાલતુ ગોગલ્સ, ફાલતુ ગોગલ્સ! આ કાંઈ ઓર્ડિનરી ગોગલ્સ નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી ગોગલ્સ છે. અરે એક્સ-રે ગોગલ્સ છે, એક્સ-રે ગોગલ્સ. એક્સ-રે ગોગલ્સ? યસ, આ એક્સ-રે ગોગલ્સ છે. અરે આ ગોગલ્સ પહેરીને આપણે કપડાં પહેરેલો માણસની સામે જોઈએ ને તો એ આપણને કપડાં વગરનો દેખાય. અરે એણે કપડાંની અંદર શું શું પહેર્યું છે ને એ બધું જ દેખાય. મૂરખ સમજે છે, વાંચી લીધું. અહીંયા ગાંડું બનાવે છે, 2,500 ગોગલ્સ માં 10,000 રૂપિયા. ચાલ નિકાલ નિકાલ નિકાલ, ફાલતુ વાત કરે છે. શું નિકાલ નિકાલ નિકાલ, ફાલતુ વાત કરે છે? તને મારા પર ભરોસો નથી ને? આ બાબતમાં તો નહીં જ. એમ? હા એમ. હા તો લે, પહેરીને ટ્રાય કરીજો. પહેરીને પહેરીને ટ્રાય કર. અરે મારો ફ્રેન્ડ લઈ આવ્યો છે અમેરિકાથી. ટ્રાય કર, ટ્રાય કર, તું બી શું મને યાદ કરશે. આ જો. સાચી છો, બર્થડે સૂટમાં તો બહુ ગંદો લાગે છે. એ તું મારા ચશ્મા પહેરીને મારા પર હસે છે? ગંદો લાગે, મસ્ત ગંદો લાગે છે. એ ચલ 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 ચલ, ચશ્મા કાઢ, ચશ્મા કાઢ, ને તો પૈસા પૈસા. ના ના, આઈટમ સારી છે, આઈટમ સારી છે. આ રેવા દે, તને પૈસા આપું છું. આ ગમે ત્યારે કામ લાગશે. કેટલા જોઈએ તારે? 10,000. 10,000 રૂપિયા? ના વાંધો નહીં. અરે વધારે છે. હું વાંધો નહીં, હું એડજસ્ટ કરી લઈશ. એડજસ્ટ કરે, ચાલ ફટાફટ નીકળ. મારી ગર્લફ્રેન્ડ કિરણનો ટાઈમ થઈ ગયો છે, નીકળ અહીંથી. ચાલ ઓકે, હું ખોલું છું, હું ખોલું. પહેલા શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ. કિરણા છોકરી જેને તી હે, તને તો ઘોડીને જ લાયક છે સાલા. આવ ને બેસ ડાર્લિંગ, બેસ ને. હેલો હેલો, બધું ઘોડીને કર. હેલો હેલો, નિકાલ બહાર, નિકાલ બહાર, નિકાલ. ઓકે ઓકે, ચાલ ધમ આવી દે. હેવ એ નાઇસ ટાઈમ. હા યાર, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. તને પણ ઓલ ધ બેસ્ટ. યસ, થેન્ક યુ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ. કેતન, એ આ શું કરે છે? તારા પેન્ટમાં કોઈ વાંદો વાંદો ઘૂસી ગયો છે કે? એ વાત કરે છે એમ, પેન્ટમાં થોડી વાંદો ને ઘૂસવા દો. વાંદો શું કામ પેન્ટમાં ઘૂસે? આવને આવને, બેસ ડાર્લિંગ, બેસ ને, બેસ 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 બેસ. મને કહેજો, તને આવતા આટલું મોડું કેમ થયું? અરે હું શું કરું, હું ઘરેથી નીકળી વોક કરવા માંડી અને ત્યાં જ મને શક પડ્યો કે કોઈક મારો પીછો કરી રહ્યું છે. અરે તો તારે ફાસ્ટ એન્ડ ફાસ્ટ ચાલવું જોઈએ ને. ફાસ્ટ એન્ડ ફાસ્ટ કેવી રીતે ચાલું? પીછો કરવા વાળો બહુ ધીમે ધીમે ચાલતો હતો. એની માને અને એમાં ને એમાં મને પણ મોડું થઈ ગયું. હા હા હા, બરાબર બરાબર, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ પણ તું મને એક વાત કહે ને, તે આમ અચાનક મને તારા ઘરે બોલાવ્યાનું કારણ? પ્રોગ્રામ એ, એટલે કારણ એટલે જો ને, આપણી દોસ્તી થઈ પછી આપણે એકબીજાને મળ્યા જ નહોતા, એકબીજા સાથે આપણે વધારે ખુલાસા પણ નથી કર્યા, એકબીજાને બરાબર જાણ્યા પણ નહોતા, એટલે તને બોલાવ્યો એટલે આ બને તું મારું ઘર જુએ, આપણે નાનકડું ચા પાણીનો પ્રોગ્રામ કરીએ, પછી થોડોક એનાથી મોટો થોડોક પર્સનલ પ્રોગ્રામ કરીએ બધું. પણ પ્રોગ્રામ જલ્દી પતી જશે ને, બહુ મોડું તો નહીં થાય ને? એનો આધાર તો તું મને કેટલો સહકાર આપે છે એના પર છે ને. મારા ઉપર? હા, પણ હું તો બધું ઝટપટ પતાવવામાં જ માનું છું. વેરી ગુડ. શું છે ને કે ખાલી ફોકડની ખેંચ પકડ કરીને શું ફાયદો?
હા યાર, ખાલી ફોકટની ખેંચ પકડ કરીને ફાયદો જ શું હે? તો પછી ઝટપટ પ્રોગ્રામ પતાવીએ પતાવીએ કારણ કે છે ને હું મારા અંકલને કહીને નથી આવી, અને મારા અંકલ જેમના ઘરમાં હું રહું છું ને એ બહુ વહેમીલા છે. ઓહો, મારી ચિંતા જ કર્યા કરે. અને જો હું ઘરે પહોંચવામાં લેટ થઈશ ને તો મને શોધતા શોધતા અહીં સુધી આવી જશે. અહીં સુધી એટલે તે તારા અંકલને એનું એડ્રેસ આપ્યું છે? ના, હવે એડ્રેસ નથી આપ્યું. હા, તો ઠીક. પણ શું છે ને કે મારા અંકલ બહુ મોટા વકીલ છે, એડવોકેટ ઇગ્નસ મેકવાન. અચ્છા, સુપ્રીમ કોર્ટમાં લોયર છે, ક્રિમિનલ લોયર. અરે વાહ, લોની પ્રેક્ટિસ કરે છે. વાહ વાહ. અને શું છે ને કે જ્યાં હાથ નાખે ને ત્યાં સજા કરાવી શકે એવા પુરાવાઓ શોધી કાઢે છે. હવે બોલ, શું પ્રોગ્રામ છે? હવે શું તંબુરા બોલે, કંટોલા બોલે, જે કડક પ્રોગ્રામ હોય તેને તો નરમ કરી નાખ્યો, હવે બોલી બોલીને શું બોલે? કાંઈ નહીં, આપણે ઝટપટ પતાવી દઈએ. ઝટપટ પતાવવું છે? હવે શું બતાવવાનું? ઝટપટ આપણે ઝટપટ પતાવી દઈએ, કારણ કે હું મારા અંકલને કહીને નથી આવી. હા, એ તો તું મને કહ્યું. એક મિનિટ, હું અંકલને ફોન કરી દઉં. નહીં નહીં, આ ફોન કે છે? આ તો ડમી છે, ફોન બગડી ગયો છે, ફોન તો ચાલતો જ નથી મારા ઘરનો, બંધ છે, ડેડ છે. હમણાં અડધો કલાક પહેલા તમે આ ફોન પરથી જ ફોન કર્યો હતો ને? આ ફોન પરથી કરેલો? સાલી લુચી ને બધું યાદ રહેશે. આ ફોન પરથી કરેલો, પણ એમાં થયું છે ને ખરાબ લાગી ગયું. મેં તને કીધું ને ડાર્લિંગ આપણે મળીએ, લવ યુ, તો એને કિસ લાગી ગઈ, એને ખરાબ લાગ્યું. મને ડાયરેક્ટ કિસ કેમ આપી? એટલે રિસાઈ ગયો એટલે મેં ફોન મૂક્યો, ત્યાં ડેડ થઈ ગયો. MTNL, મારો ટેલિફોન નથી લાગતો. ઓ નો, હવે અંકલને કોન્ટેક્ટ કઈ રીતે કરી શકીશ? અંકલને તો રાત્રે ઘરે છે, જરૂર કોન્ટેક્ટ કરી શકશે ને? છો ને, આપણે મળ્યા છે તો મને કે ને શું લેશે? ચા, કોફી, ઠંડુ, ગરમ? સોરી ડિયર, હું આમાંથી કશું જ નથી લેતી. તું કાંઈ નથી લેતી? લેવું જોઈએ ને, થોડું કંઈક તો લેવું જોઈએ ને. કાંઈ નથી લેતી આપણી તો, મનની મનમાં જ રહી ગઈ ને, કંઈ લેતી જ નથી સાલી. શું થયું કે મને નંખાઈ ગયો? નંખાઈ ના જાય તો શું થાય? કેટલા ઉત્સાહથી તને પ્રેમથી પૂછ્યું, શું લેશે? ચા, કોફી, ઠંડુ, ગરમ, દરેકમાં તું ના પડે, મને કેવું ઇન્સ્ટન્ટ ફીલ થાય, મને ખરાબ ના લાગે. ના પણ ઓકે ઓકે, હવે તારી ખુશી માટે હું શરબત લઈશ. તું લેશે તો મને બહુ ગમશે. દિવાળી! તમારે ત્યાં દિવાળી છે? સાચી છે, હજી રાતવાળીની જરૂર નથી પડી ને, એટલે દિવાળી જ રાખી છે. ઓ છે માં, તું દરેક વખતે ભોજ કરે થપ્પો રમે મારી સાથે. સાંભળ, મહેમાન ઘરે આવી ગયા છે, એને માટે ઓરેન્જ શરબત લઈ આવો. અને શરબત આવે પછી શું કરવાનું ખબર છે ને? સમજી ગઈ સાહેબ, આપણે છે ને ઠંડુ ગાર શરબત પીવડાવી દઈશ, અને પછી છે ને દર વખત ની જેમ શાક લેવાના માને 2 કલાક બહાર જતી રહી. શાક લેતા 2 કલાક? 2 કલાક શાક લેતા 2 કલાક? તને સમજાવ ડાર્લિંગ, સમજાવ. આજે કયો વાર છે? ટ્યુઝડે. એટલે મંગળવાર. ગુજરાતી છે, ગુજરાતીમાં બોલે મંગળવાર. ટ્યુઝડે મંગળવાર, ઓકે મંગળવાર. મંગળવાર મારો ભીંડાનો દિવસ છે. મને ભીંડા બહુ ભાવે, ભયંકર ભીંડા ભાવે, પણ કડક ભીંડા ભાવે, નરમ ભીંડા બિલકુલ ન ભાવે. એટલે મારી ઇન્સ્ટ્રક્શન છે, દરેક શાકવાળા પાસે જવાનું, એ દરેક શાકવાળા પાસે જાય, દરેક શાકવાળા પાસેથી એક એક ભીંડો લે, કડક કડક ભીંડો લે, ભેગી કરતી જાય, કરતી જાય, કરતી જાય, આખી માર્કેટ ફરે. એટલામાં 2 કલાક તો લાગે ને, એટલે કડક ભીંડો લેવા માટે 2 કલાક. ચાલો નીકળો ને, પતિ ગયો, નીકળો ને. ચાલો, શરબત લઈએ. અરે એક મિનિટ ઊભી રે. અરે ક્રીના પહેલી વાર આપણા ઘરે આવી છે, એને મારું ઘર નહીં બતાવે? આ ઘર બતાવો, હોલ તો તે જોઈ લીધો છે. એને આ બેડરૂમ બતાવો, પહેલા મારો પેલો સ્પેશિયલ ખાસ બેડરૂમ બતાવો એને. એ હા, પણ એ પહેલા હું શરબત તો લઈ આવું. જા, શરબત લેવો, શરબત લેવો. બહુ કામગરી ભાઈ, ભયંકર કામગરી ભાઈ. મારે ત્યાં આવી છે ત્યારથી ભીંડો, દૂધી, તુવાર, સરગવાની સિંગ બધું. હા લો કીના મેડમ, તમારામાં શરબત આવી ગયું. હા હા, શરબત આવી ગયું ને. તો હવે કામ કરો, ચલો પેલા એને ઘર બતાવો. ઘર બતાવો, હોલ તો જોઈ લીધો છે, બારનો વરંડો જોઈ લીધો, ગાર્ડન પણ જોઈ લીધો. એને આ બેડરૂમ પછી બતાવજો, પહેલા મારો ખાસ બેડરૂમ બતાવો. ઈ હા, આ તમારો ખાસ બેડરૂમ તો ખાસ બતાવો. ચલો ચલો ચલો, હાલો ચલો 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 ચલો, લેડીઝ ફર્સ્ટ, આગળ ચાલો. આ તો પછી આવશે જ પાછળ. ચાલ મને કે નાસ્તામાં હવે શું લેશે? આ શરબત તો આવી ગયો, શરબત સાથે કે નાસ્તો લેશે? અમારે નીચે ફરસાણની દુકાન ખોલી છે, ત્યાં મસ્ત ભાવનગરી ગાંઠિયા મળે છે, આવડા આવડા, અને જામનગરી મુઠિયા મળે છે. તને કઈ મંગાવી આપું? ના ભાઈ ના, મને કઈ નહીં જોઈએ. તને કઈ નહીં જોઈએ?
એવું નહીં બોલ, કાંઈ નહીં જોઈએ, કંઈક તો લેવું પડે ને, અહીં સુધી આવી તો કંઈક તો લેવું પડે ને. આવ આવ આવ, બેસ બેસ બેસ, આવ શરબત લે, શરબત લે. કેમ અહીંયા ઊભી છે, તારે જવાનું નથી? એ હા, શાક લેવા જવાની થેલી લઈને આવું છું. હવે થેલી લેવા જશે, બહુ ઢીલી બહુ ઢીલી. પીને શરબત પીને. ડાર્લિંગ, તું મને કંપની નહીં આપે? આમાં કંપની ના આપો, ના આપો. તું પી તું પી તું પી તું પી. અરે જી, આર યુ શ્યોર તું મને નહીં કંપની? તું પી ને, મેં પી ને, તું મારી કંપની બેઠો છું ને તારી સાથે, પી ને તું પી. તું થોડું, અરે પી ને, પી તું પી, મને કફ થયો ને. કેવું લાગ્યું શરબત? મને લાગે છે કે શું લાગે છે? મને લાગે છે કે શું લાગે છે? હવે મને લાગી લાગીને શું લાગવાનું હતું? શું ખાંડલ ચાલે છે ડાર્લિંગ? આ પીધા પછી તને આમ અંદરથી શક્તિના ફુવારા ઉડતો એવું નથી લાગતું? લપસવાનું મન નથી થતું, આકાશમાં ઉડવાનું મન નથી થતું, અંદરથી શક્તિનો લાવારસ હોય તેવું નથી લાગતું, સામે કોઈ પણ પુરુષ દેખાય એને ચોટી પડવાનું મન નથી થતું. આ શું કરે છે તું સ્ટ્યુપિડ? સ્ટ્યુપિડ, પરીક્ષા લેતો તો, પરીક્ષા લેતો તો તારી. એક્ચ્યુઅલમાં છે ને, આ શરબત છે ને મારા ફ્રેન્ડ પાસે મેં અમેરિકાથી મંગાવેલું, એટલે એણે મને કીધેલું છે કોઈ તારી બેસ્ટ ફ્રેન્ડ એને પીવડાવે છે ને બહુ મજા આવશે, એટલે આ બધું પીશે તો આવું બધું થશે, એટલે તને પીવડાવીને મારે ખાતરી કરવી હતી કે આવું કંઈ થાય છે, તને આમાંનું કાંઈ નથી થતું? અંદરથી આવેશ, અંદરથી આવેશ. ડાર્લિંગ, તારી તબિયત તો બરાબર છે ને? હા, કેમ? હું આવી ત્યાં સુધી તો તું બરાબર હતો, પણ આમ અચાનક તને શું થઈ ગયું? અચાનક શું થઈ ગયું? ચાલો, સમજ જ નથી પડતી શું થઈ ગયું. શરબત પીવાનું કીધું, સમજ નથી પડતી. મેં સાલો હરામખોર, ડુપ્લિકેટ માલ તો નહીં આપ્યો ને આટલા બધા રૂપિયા લઈને? સાલો નીચડ માણસ ડુપ્લિકેટ માલ આપી ગયો મારા પ્રોગ્રામની તો. હે, કદાચ ગ્લાસ તો નહીં બદલાઈ ગયો ને? ડાર્લિંગ, હવે મને બહુ મોડું થાય છે, હું જાઉં છું. નહીં નહીં, એમ ના જઈ શકે. તું મારા ઘરે આવીને એમને એમ કેમ નહીં શકે? મને કેટલું હર્ટ થાય, કેટલું હર્ટ થાય. બેસ ડાર્લિંગ, બેસ. આલે આલે, બીજો ગ્લાસ પી. તારું ભેજું ફરી ગયું છે, એક શરબત પીવા માટે તું મને આટલો આગ્રહ કરે છે? નહીં નહીં, આગ્રહ નથી કરતો, આગ્રહ નથી કરતો. રિક્વેસ્ટ, અરજી, મરજી. મારી અરજી, બાકી તારી મરજી. પી લે, પી લે. ઓકે, તું આટલી બધી રિક્વેસ્ટ કરે છે તો પીઉં છું, પ્લીઝ. બાકી મારે તો દરેક બાબતમાં એક જ સૂત્ર. હે, શું? એક જ વાર અને એક જ બસ. એક જ વાર અને એક જ બસ. શરબત પી, સૂત્ર બદલાઈ જશે. બાર બાર લગાતાર શરબત લેતા જાય. આપણે ડરવાની સ્વસ્થતાથી પરિસ્થિતિ નો સામનો કરવાનો. હું જોઉં છું ને, શાંતિ જો ને, તું બેસ, હું જોઈને આવું છું. હું જોઈને આવું છું. સાલો હરામખોર માણસ છે, ઓલા બીપમાંથી જોવા ગયો, કાણા પર હાથ રાખીને ઊભો છે. તો તો નક્કી મારા અંકલ જ હશે, એને આવી જ આદત છે. કાણા પર હાથ રાખવાની આદત? ડાર્લિંગ, પ્લીઝ મને તાબડતોબ ક્યાંક સંતાડી દે ને, જો મારા અંકલ અહીં આવી જશે ને તો વાવા જોડો ફૂંકાશે. તું ચિંતા નહીં કર, આવા તો કેટલા અંકલો કાકા માસીઓને ઠેકાણે પાડી દીધા. તું તું ચિંતા નહીં કર, તું આવ બે અહીં આવ. અરે દિવાળી, હે દિવાળી,
એ ભાઈ સાહેબ જાઉં છું ને આટલી બધી ઉતાવળ હાની કરો છો? હા આટલી તાકાત ક્યાંથી લાવે છે? તને કોણે કીધું જવાનું? હું તને કહું ત્યારે જવાનું ને સાંભળશે એના માટે બોલાવ્યું છે. અને કાકા છે ને એના કાકા અહીંયા આવી ગયા છે, એને ખબર નથી અહીંયા આવી છે, એટલે આને સંતાડી દે. એવી રીતે સંતાડ કે ઇન્કમટેક્સ વાળો રેડ પાડે ને તો પણ આને ઓળખી ન શકે કે પકડી ન શકે. જો મારું આ કામ તે કર્યું ને તો તને આવતા મહિને ડબલ પગાર, બસ 5 ગણો પગાર, બસ ઠીક છે તો 9 ગણો પગાર આપીશ. ભગવાન આ શું ચાલે છે? કોઈ આવે છે, ભલતું આવે છે, જાય છે. જેન્ટલમેન, આ તમે કોને સંબોધન કર્યું? તમને, તમારા સિવાય આ ઘરમાં બીજું કોઈ જેન્ટલમેન છે? કેમ તમે છો ને? ઓફકોર્સ હું તો છું જ. પણ જેન્ટલમેન છો ને એટલે તમે? આઈ એમ એડવોકેટ યગ્નેશ મેકવાન. યગ્નેશ મેકવાન? યસ, સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ યગ્નેશ મેકવાન? આવો આવો બેસો 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 સાહેબ બેસો. અરે શું બેસો બેસો કરો છો? બેસવાનો મારી પાસે સમય જ નથી. તો ઊભા થઈ જાઓ. બેઠા પછી ઉઠતો જ નથી. હા પણ હું તમારી શું સેવા કરી શકું? આ તમે સેવા કરવાનું કીધું ને, થેન્ક યુ વેરી મચ સાહેબ. હાજી, પણ શું છે કે હું તમને જેન્ટલમેન કહું તો તમને કઈ વાંધો ખરો? સાહેબ તમે મને કઈ પણ કહો, મને કોઈ વાંધો નથી. આજે વાત એવી છે કે મારી ભત્રીજી ક્રીના એકદમ તોફાને અલર્ટ મસ્તીખોર છે. ઓહ, તમારી ભત્રીજી છે ક્રીના? ક્રીના મેકવાન. ઓહ અચ્છા, ક્રીના. અરે ભલભલા તપસ્વીઓના તપોભંગ કરાવે એવી છે. એમાં થયું છે સાહેબ, અડધો કલાક પહેલા મારા ઘરમાંથી મારી બેનપણીને ત્યાં જઉં છું એમ કરીને એ નીકળી. આપણને પડી ગઈ શંકા, શંકા દ્રઢ થઈ એટલે મેં તરત એનો પીછો શરૂ કર્યો. અચ્છા, એટલે પીછો તમે કર્યો? તમને કેવી રીતે ખબર પડી? મને દિવાળીએ કહ્યું. દિવાળીને કેવી રીતે ખબર પડી? રાતવાળી. એટલે હવે દિવાળીને કોણે કીધું? તમે દિવાળીને પૂછો ને, મને શેનું પૂછપૂછ કરો છો? મને કેવી રીતે ખબર પડે કોને ખબર પડી? સાહેબ એવું છે કે આ મકાન સુધી તો એની પાછળ પાછળ હું બરોબર આવ્યો, પણ અચાનક મને થાપ આપીને ગાયબ થઈ ગઈ. હા, ખાલી આપણને સમજણ ના પડી કે ગઈ ક્યાં. એટલે આ મકાનના દરેક ફ્લોર ઉપર દરેક ફ્લેટની ઘંટડી વગાડી અને મેં એની તપાસ શરૂ કરી. અરે વાહ, વેરી ગુડ વેરી ગુડ. સારું કર્યું તમે સાહેબ, આમ કર્યું, સારું કર્યું આમ કર્યું. બાકી આજકાલના જુવાને આવો છે ને, સારા સારા ઘરની છોકરીઓને પટાવી લે છે, ભૂલા કરી નાખે છે. અરે બા, તો સારું છે તમે આટલી કેર કરી, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પણ સાહેબ તમે આવતા હોય તો મને જેન્ટલમેન કીધું, એટલે તમને મારા પર વિશ્વાસ તો હશે જ. તો મારા પર વિશ્વાસ રાખો અને હું સાચું કહું છું, આ ઘરમાં ક્રીના મેકવાન તમારી ભત્રીજી નથી. બધાના ડોરની બેલ વગાડીશ અને તપાસ શરૂ કરું છું. કરો કરો, બધાની તપાસ કરો. કોણ બોલ્યું? કોણ બોલ્યું? કોણે ચીસ પાડી? કોને પાડી? કોણે ચીસ પાડી? એટલે મને પૂછો છો કોણે ચીસ પાડી તો હું કહું ને. તમે મને એમ કે તમે પૂછો, નોકરાણી ચીસ પાડી? નોકરાણી શેની ચીસ પાડે? મને બધી ખબર છે, આ અવાજ મારો જાણીતો છે. તમે નોકરાણીને પણ બધી ઓળખો છો, અવાજ જાણો તો કેવી રીતે? અરે મારી નોકરાણી એટલી ડરપોક છે ને, એ ગરોળી વાંદા કઈ પણ આવે ને એ પણ ઘુસિયા રાડ પડે. એ ગલ્લા તલ્લા રહેવા દો, હવે અવાજ મારો જાણીતો નીકળ્યો છે એટલે મારે ખાતરી કરવી જ પડશે. તો ભાઈઓ ને અવાજ જાણો, મારો વાંક છે. ચલે બાર આવ, તને એડવોકેટ બતાવો. એડવોકેટ બતાવું એટલે શું? અરે કે હું એક્ઝિબિશનની વસ્તુ છું કે બતાવું બતાવું? અરે શું બતાવું? તો તમે કેમ આમ હર્ટ થઈ ગયા? કેમ આમ પરસેલી લઈ લીધું? હું તમને ઉચ્ચ કોટીએ મૂકું, તમે નીચ કોટીએ જાઓ છો. એટલે મારો કહેવાનો મતલબ એમ છે, મેં એને કીધું બહાર આવ બહાર આવ, તને એડવોકેટ બતાવું. નાનો વકીલ નહીં, એડવોકેટ, સુપ્રીમ કોર્ટનો એડવોકેટ બતાવ. ચાલ હવે બહાર આવ. હવે સાહેબ, આ અંગે તમારે શું ખુલાસો કરવાનો છે? આ અંગે હું શું ખુલાસો કરું? આ તો ઈશ્વરની મરજી, બીજું શું? ઈશ્વરની મરજી એટલે તમારી તો કોઈ મરજી જ નથી આની અંદર. મારી મરજી ક્યાં ચાલે? હું તો આ બધું એટલે કીધું ને એકવાર, ઈશ્વરની મરજી. અરે ઈશ્વરની મરજી ઠીક છે, પણ તમે મને એ કહો કે આ અહીંયા આવી કેવી રીતે? દરવાજામાંથી. દરવાજામાંથી નહીં, ક્યાંથી આવી? આમ દરવાજામાંથી ચાલીને આવી, ઠક 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 ઠક. પછી હા, આવીને મને કે કામ આપો કામ આપો. મેં કહું તને શું કામ આપું? મને કે મારે સારા દિવસો જાય છે. મેં બહુ ખરાબ કહેવાય, કંઈ પણ સારી વસ્તુ જવા દેવી જ ન જોઈએ, આપણે રાખી જ લેવી જોઈએ. એટલે મેં કીધું તને રાખી લો, પણ તને રાખીને તું મારા કયા કામ નહીં. મને કે તમે કેશો એ કામ આપીશ, એટલે મેં કીધું સારું એને નોકરાણીનું કામ આપી દો. એટલે નોકરાણી તરીકે એને મેં રાખી લીધી. એટલે એડવોકેટની ભત્રીજીને તમે નોકરાણી તરીકે રાખી? મને કેવી રીતે કહું પડે નોકરાણી છે આવી
ત્યારે મને થોડીક લાગ. હા, શું કપડાં બદલી લીધા? ક્રીના બેટા, તે શું કર્યું? આ શું કર્યું? અને અડધો કલાકમાં આવડું મોટું? ક્રીના સાંભળજો, ક્રીના બેટા મરી ગયો. આ મારી ભત્રીજી નથી. આ માણસના માથામાં ભેજું છે કે ભૂસું ભર્યું છે? અરે જ્યારથી આવ્યો છે ને ત્યારથી મારા મગજ દુધાઈ કરી નાખ્યું છે આને. આઈ એમ સોરી, એક્સ્ટ્રીમલી સોરી સાહેબ, ગોટાળો થઈ ગયો. આમાં વાત એવી છે કે મારી ભત્રીજી ક્રીના છે ને, આવું સ્કર્ટ પહેરે છે એવું જ એણે પહેર્યું છે, જેવું શર્ટ પહેરે છે એવું જ શર્ટ એણે પહેર્યું છે, જેવો સ્કાર્ફ બાંધે છે એવો જ એને સ્કાર્ફ બાંધે છે. એટલે મારાથી ગોટાળો થઈ ગયા. એક્સ્ટ્રીમલી સોરી સર. ગોટાળા વાળી ના ના, કાલે છે ને તમે ઉઠીને એમ કહેશો કે આ બીજા રૂમમાં જે બીજી છોકરી છે ને એ તમારી ભત્રીજી છે. બીજી છોકરી? સવાલો પૂછશો. આ જોવું છે ને તમારે, તો ખાતરી કરી લો કે તમારી ભત્રીજી છે કે નહીં. આ મારી ભત્રીજી ક્રીના હોય જ ન શકે, કારણ કે ક્રીના આવા કપડા પહેરે જ નહીં. હા, મેં તો પહેલા જ કહેલું તમને. શું ક્યારનો આવ્યો છું ત્યારનો તકલીફ માજુ. દરેક ફ્લોર ની ઘંટડી મારી મારી ને થાકી ગયો. શું ગરમી પડે છે, ગળામાં સોસ પડે છે. સોસ ગળામાં? સોસ કેવી રીતે પડે? ટમેટાની ચટણી શરબત રેડી રાખજો. નહીં રાને પિતા, મારી વાત સમાપ્ત. શું શરબત છે, બાકી કેવું પડે? મારામાં શક્તિના ફુવારા ઉડવા લાગ્યા છે. મને હવામાં ઉડવાનું મન થાય છે. જે કોઈ સામે મળે એને બાથમાં ભીડી લેવાનું મન થાય છે. હવે હું તમને જેન્ટલમેન કહું તો તમને વાંધો નથી ને? હવે આ હાલતમાં તમારે જે કહેવું એ કહો, મને કોઈ વાંધો નથી. અરે વાહ સાહેબ, વાહ, કેવું પડે ભાગ્યા. અરે તમારા ઘરનો કાયદો બહુ સારો છે. પરસોથી કે પુરુષ હોય કે સ્ત્રી, કપડાં પહેરવાના જ નહીં. એ તો બબ્બે છોકરીઓ છે એની લેડી. આઈ એમ રેડી. મારી ચિંતા કરીશ, પણ તું તારી ચિંતા કરજે. તમને લોકોને કેવી મારી નૈતિક ફરજ છે. બાકી જો પેલો બહાર આવી ગયો ને તમને પકડી લીધા તો તમને ફાડી નાખશે. પછી મને નહીં કેતા. હાય મા, તારા શેઠ ને તારા કે મારા ઉપર શંકા તો નથી ગઈ ને? કમોન ક્રીના, શંકા ક્યાંથી જાય? આપણો પ્લાન એટલે સુપર હિટ છે ને, આપણા બંને ની એક્ટિંગ એટલે ટૂ ગુડ, કોઈને શંકા જાય એનો સવાલ જ નથી. અને એ પ્લાન પ્રમાણે જ તું એના ઘરમાં નોકરડી થઈને રહી. યસ. અને આ રંગવાળો પણ તારા કામથી ખુશ છે. ઓફ કોર્સ ખુશ છે ને? યસ ઓફ કોર્સ, ખુશ રહેવું જ પડે. બટ યુ આર ઓલસો ટુ ગુડ, હા?
જે રીતે તે એને પ્રેમની જાળમાં ફસાયો છે ને, કોઈને શંકા જવાનો સવાલ જ નથી પેદા થતો. અરે એક કામ તો ખૂબ જ આસાન હતું, બીકોઝ યુ નો વોટ, આ રંગ વાળો છે ને બહિરું માત્ર જોવે કે ભૂરાયો થાય, પછી ભલે ને કાળી ગોરી લાંબી ટૂંકી ગમે તેવી કેમ ના દેખાતી હોય, બસ એના પ્રેમમાં લટ્ટુ થઈ જાય છે. અને એની પાસે માલ પણ ઘણો છે, એટલે જ તો એને ફસાવવાનું આસાન હતું. પણ તું જરાય ફિકર નહીં કર, આ ઘરની જેટલી પણ કેશ છે ને એ બધી મેં એક બેગમાં ભરી કાઢી છે. બધી કેશ બેગમાં ભરી કાઢી? વાવ, એ પણ આ ઘરના દર દાગીના ક્યાં છે? કમોન ક્રીના, દર દાગીના પણ બધા સહી સલામત છે. રંગવાળો ડોક્ટરને લઈને આવ્યો છે. ક્રીના ક્રીના ક્રીના, આ રંગવાળો નથી રેસ વાળો છે, યાની કે મારો. એ તો તારો શિકાર છે ને, તો જલ્દીથી દરવાજો ખોલ અને બનાવે ને ઉલ્લુ, કારણ કે હવે તારો વારો. હમણાં જ પટાવું છું. મારા પૈસા ખાઈને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. અરે રે રે, મારા ઉલ્લુ, આ તો બહુ ખોટું થયું કહેવાય કા, મારા ખમણ ઢોકળા. સો સેડ. અહીંયાથી ગયો ત્યારે તો તપેલું ચડેલું હતું, એટલે યારમાં ખાલી. અહીંયાથી કૂદીને અહીંયા આવી ગયો, કમાલ છે યાર. એ કમાલ ઈ નથી, કમાલ તો છે ને અમારા બંનેની છે. અને શું મારા ઉલ્લુ, તું કપડાં કેમ જુએ છે? કપડાની અંદરની વસ્તુ જો ને. દિવાળી તું આ વિદેશી કપડામાં, તો તારા કપડા પહેરીને ઊભું છે કોણ છે? હજી ઓળખાણ નહીં પડી. મેન મેન, ક્રીના, તું ક્રીના તો નથી ને? યસ મેન. અરે વોટ મેન, સોરી સોરી એ મેન, આ તમે લોકો આવી રીતે કપડાની અદલા બદલી કરી નાખો તો માણસને કેવી રીતે ખબર પડે કે કયા ઘોડા પર પૈસા લાગ્યા છે? કેપડા બધું તો છે ને મારા હેઠ હારું મારે ધમાલ કરવી પડી. શું છે ને મેન, કે મારા અંકલ મને શોધતા શોધતા અહીં સુધી આવી ગયા, એટલે અમારે એકબીજાના કપડા પહેરી લેવાની યુક્તિ કરવી પડી. તારા અંકલ? પણ તારા અંકલ છે ક્યાં? એ બેડરૂમમાં છે. બેડરૂમમાં? હા મેન, એકલા છે. એકલા છે? એમની તબિયત બગડી ગઈ ને એટલે અહીંયા ત્યાં બેડરૂમમાં રાખી દીધા એમને. અરે કોઈ પણ પુરુષ એકલો બેડરૂમમાં પડે ને તો એની તબિયત બગડી જ છે. એ પણ પેલા મને એ કહો કે ઓલો લલ્લુ ક્યાં છે? અરે લલ્લુ એ ડોક્ટરને લેવા ગયો છે. ડોક્ટરને લેવા? અચ્છા અચ્છા, તારા માટે? એ હોય કાય, માર તો જી બહુ વાર છે, અને અંકલ માટે લેવા ગયો. અચ્છા અચ્છા, અંકલ માટે? શું છે કે મારે મારે તારી સાથે થોડી વાત કરવી છે. એમ? એ બોલ ને મારા ઉલ્લુ, તારે મારી હારે હું વાત કરવી છે, જલ્દીથી બોલ, જલ્દીથી બોલ, તારે મારી હારે હું વાત કરવી છે. મારે 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 તારી સાથે આ પારકી ભાઈ માણસની હાજરીમાં. ઓકે મેન, ઓકે મેન, હું જાઉં છું, જાઉં છું બસ. Anybody, I am ready. ઓહો, રેસમાં જો આ સ્પીડમાં બધા ઘોડા દોડતા હોય ને તો બીજા બધા ઘોડાની છુટ્ટી થઈ જાય. અરે ભાઈ સાહેબ, તારા ઘોડાને જોડ ઘોડા ગાડીમાં, અને મારું શું કામ હતું ઈ બોલ ને. બેસ બેસ બેસ, બેહું છું બેહું છું, જલ્દી બોલ. મારે છે ને, હા મારે છે ને, બોલ ને, થોડા પૈસા જોઈએ છે. થોડા પૈસા જોઈએ છે મને હતું જ. આગળ બોલ. હા, અને આગળ આગળ મારી પાસે એક બાટલી છે. નહીં એટલે કે મારી પાસે જો જો આ બાટલી છે ને, એવી જ એક બાટલી લલ્લુના જેકેટના ખિસ્સામાં છે. તારે એ બાટલી લઈને આ બાટલી ત્યાં મૂકી દેવાની છે, એટલે બાટલીની અદલા બદલી કહી દેવાની છે. અરે કોઈને ખબર ન પડવી જોઈએ, કોઈને શંકા ન જાય, સમજી ગઈ? સમજી ગઈ, એ બિલકુલ બરાબર બધું સમજી ગયા. એ પણ ઉલ્લુ,
મને એ તો કે કેતના બાટલી હું કામ જોઈએ છે. અરે આવી એક બાટલી જો મારા હાથમાં આવી જાય ને પછી હું રેસ કોર્સના મેદાનમાં ઇતિહાસ સર્જીશ. અરે અત્યાર સુધી તો આમ જમીન પર સૂતી હતી, તારા માટે મખમલની ગાદી પાથરીશ. અરે આખું ગામ આપણી ઈર્ષા કરશે ઈર્ષા. મારા ઉલ્લુ વાહ, હવે તું બોલવાનું બોલ. હો જો તે જે મને કીધું ને એ તો હું કરવાની, હા, પણ તારે મારું એક કામ કરવું પડશે. અરે બાપના બોલથી કરીશ, બોલ. કરશે ને? યસ. તો આમાં આખો બાટ છે ને એમાં આપણા સેટ છે ને, એટલે કે મારા સેટ છે ને, એની બેન પણ અહીંયા સંતાયેલી છે. તો તારે એને કબાટમાંથી બહાર કાઢવાની, તારે કબાટમાં જતા રહેવાનું. આ બહારનું બધું હું સંભાળી લઈશ, તને જેટલા પૈસા જોઈએ છે ને હું આપી દઈશ. તારે જેટલી અદલ કરવી એટલી અદલ કરજે, જેટલી બદલ કરવી એટલી બદલ કરજે. જા જાઉં? હા. ઓકે. એ પણ એક મિનિટ, પૈસાનું? અરે પૈસા આપી દઈશ તને, જા. જાઉં છું. પણ એ ચોક્કસ આપશે ને? અરે ભાઈ સાહેબ ચોક્કસ આપી દઈશ, જા ને. જો ગડબડ નહીં કરતી, જો આપી દેશે ને પૈસા. એ તું જાને ભાઈ સાહેબ. હા હા, જાઉં છું જાઉં છું જાઉં છું. હે વેલકમ. જો ક્રીના, હવે શું કરવાનું? સાંભળ મારી વાત. આ રેસ વાળો આપણને બહુ જ કામનો છે. એ થોડા પૈસા માંગે છે, આપણે આપી દઈશું. પણ જયારે આપણે ભાગવું હશે ને ત્યારે આ જ માણસ આપણને કામમાં આવશે, રાઈટ? પણ એના માટે આપણે એનું એક કામ કરવું પડશે. કયું કામ? આ રંગવાળો આવે ને એટલે તરત જ કોઈ પણ માને એનું જેકેટ ઉતરાવી લેજે. જેકેટ? હા. ખાલી જેકેટ જ ને? ઓફ કોર્સ ક્રીના, ખાલી જેકેટ. તું દરવાજો ખોલ, હું અંદર જાઉં છું. ઓલ ધ બેસ્ટ. અરે એ પણ બેડરૂમમાં? બેડરૂમમાં તો અંકલ છે ને. ઓ માય ગોડ ક્રીના, અંકલ આ બેડરૂમમાં નહીં, ઓલા બેડરૂમમાં છે. કમ ઓન ફાસ્ટ, ઓલ ધ બેસ્ટ. આવો આવો સાહેબ, અહીંયા આવો સાહેબ, આવો. પેશન્ટ આ બાજુ, પેશન્ટ. ચાલો ખોલો ને બતાડો. હે? ખોલો ને બતાડો શું? અરે ડોક્ટર તમને કહે ખોલો ને બતાડો તો શું કરવાનું હોય? મોઢું ખોલો ને જીભ બતાડો. ડાર્લિંગ, આઈ એમ નોટ ડાર્લિંગ, આઈ એમ ડોક્ટર પોકલ ચિંચિયા ફ્રોમ ચિંચ પોકલી. ચિંચ પોકલી? યસ. સાહેબ પેશન્ટ આ બાજુ છે. પેશન્ટ? હા. હેવ સમ પેશન્સ. પેશન્ટ મિસ્ટર રંગવાલા, તમારે ત્યાં આટલું અંધારું કેમ છે? સાહેબ ચશ્મા કાઢો, બધું દેખાશે. સોરી. પેશન્ટ? પેશન્ટ. ઇન્જેક્શન્સ? ઇન્જેક્શન. ઉકડો પકડવા આવ્યો છે. ચાલો. હાય હાય, માં મહેનતે માં મહેનતે આ ડોક્ટરને સમજાવ્યો, કેટલી રિક્વેસ્ટ કરી ત્યારે માંડ આવવા માટે આ તૈયાર થયો છે. ખરેખર થાકી ગયો ને કહું કે તું મારી સાથે છે, તો કે શું કરવા આવું? મેં કહું તું ચલ મારી સાથે, તો કે શું કામ આવું? થાકી ગયો ને સમજાવતા સમજાવતા યાર. ઓહો ડાર્લિંગ, તે મારા માટે કેટલી તકલીફ વેટી. મેં ક્યાં આજુ કઈ આ જો ને, આ તને કેટલો પસીનો થઈ ગયો છે. મને પસીનો ક્યાં? ના ના ના, તું કાટ કાટ, તારું જેકેટ કાટ. શું કાટ? તું કેમ મેક જેકેટ કાઢો? અરે તારી તબિયત ખરાબ થઈ જશે. તને તબિયત પર પસીનો મને ક્યાં થયો છે યાર? અરે ફોડલા પડી જશે આમાં. મને ફોડલા, હું તો રોજ નાઉં છું, ફોડલા શું કામ થાય મને? જો ડાર્લિંગ, તે મારી માટે આટલું બધું કર્યું, તે તમારી માટે ડોક્ટરને બોલાવી આપવાનું આટલું મોટું કામ કર્યું, અને હું તારી માટે આટલું ના કરી શકું? આટલું તું તો ઘણું કરી શકે. જો ને, તે મને ચા પાણી પીવા માટે અહીં બોલાવી, પણ કેટલી દાંદલ મચી ગઈ. જો ને, આઈ એમ સોરી ડાર્લિંગ. ઇટ્સ ઓકે યાર, આમાં તને શું વધારે કહું. દૂરથી જેટલું દેખાયું ને એને મેં દર્શન કરી લીધા. પણ ડોક્ટર સાહેબ, આ જે કઈ થયું તે કેવી રીતે બની શકે? બેસો. આ બેન બહુ અઘરા અઘરા સવાલો પૂછે છે તમારા. જે પણ પાછું પૂછો. શું પૂછ્યું? આ જે કઈ બન્યું તે કેવી રીતે બની શકે? તમે આટલા મોટા થઈ ગયા તો તમારામાં આટલી સમજણ નથી? આ બધું કુદરતી કહેવાય. આ તમારા બેન પડેલા નથી લાગતા. બેન તમારા મેં કહ્યું ને, પણ એટલું છે એ કુંવારા છે. એ તમે ખાતરી પૂર્વક કઈ રીતે કહી શકો? આપણે એટલે ડોક્ટર સાહેબ, આમાં આવું છે ને, આ જે પણ કઈ બન્યું એ બધું છેલ્લા અડધા કલાકમાં જ બન્યું છે. આ જે કઈ પણ બન્યું એ છેલ્લા અડધા કલાકમાં જ બન્યું છે? અરે આ કેવી રીતે પોસિબલ છે? તમારું તમારું મગજ ઠેકાણે છે કે નહીં? અરે અરે, જો દરેક પેશન્ટની હાલત અડધો કલાકમાં આવી થઈ જશે, અરે તો દેશની શું હાલત થશે? અરે દેશની વાત છોડો ને, અત્યારે પેશન્ટની શું હાલત છે એની વાત કરો ને યાર. અરે જેને ચિંતા હોવી જોઈએ એને ચિંતા નથી, તમે શેની આટલી ઉતાવળ કરો છો?
ઠીક છે. અરે બધું યથાસમય ઠેકાણે પડી જશે. આ બધું તો કુદરતી છે. શું છે? કુદરતી. કુદરતી છે એટલે બધું એની મેતે ઠેકાણે પડી જશે. બિલાડા ગાય ભેંસને પણ કમસે કમ 6-8 મહિના લાગે છે. અને તમને ખબર છે હાથણીને તો પૂરું 1 વર્ષ લાગે. હાથણીને? મિસિસ એલિફન્ટ. અને આ તો માણસ જાત એટલે એની મેતે બધું ધીમે ધીમે ઠેકાણે પડી જશે. પણ ડોક્ટર સાહેબ, આ જે કઈ બન્યું તે કેવી રીતે બની શકે? બહુ અઘરા અઘરા સવાલો પૂછે છે. બેસો બેસો ને પાછું પૂછો. શું પૂછ્યું? આ જે કઈ બન્યું તે કેવી રીતે બની શકે? તમને પ્રેક્ટિકલ ફાવશે? હું આમને પ્રેક્ટિકલી કરી દેખાડું તો ચાલશે? હે ભગવાન. જુઓ, એક પુરુષ અને એક સ્ત્રી એકબીજાના સમાગમમાં આવે પછી અનાદિકાળથી આના સિવાય બીજું કઈ થયું છે કે? પણ ડોક્ટર સાહેબ, આટલું બધું અચાનક, એનો કઈ ઈલાજ? ઈલાજ તો છે, એટલે પેશન્ટને મેટરનિટી હોમમાં દાખલ કરવાનો, એટલે બધું યથા યોગ્ય સમય થઈ રહેશે. તમે શું બોલો છો ડોક્ટર? એટલે અંકલને મેટરનિટી હોમમાં દાખલ કરવાના? અંકલ? કોણ અંકલ? અરે અંદર તમે જેને તપાસ્યા અંકલ જ છે ને? એટલે જે પેશન્ટને મેં જોયો તમે એને અંકલ કહો છો? અરે કેમ આમ કરો છો? અરે હા, એ અંકલ જ છે. એ અહીંથી ગયા ને અહીંથી. લોચો, તું અહીંથી બહાર આવી તો અંકલ ક્યાં છે? મિસ્ટર રંગવાલા, તમારા બેડરૂમમાં હું આજ પેશન્ટને તપાસવા ગયો હતો. અરે પણ તમારે આને નોતા તપાસવો ના. એક મિનિટ, અંકલ અહીંયા હતા તો અંકલ અહીંથી નીકળીને ક્યાં ગયા? I'm sorry darling, આટલી બધી ધમાલમાં હું તને કહેવાનું જ ભૂલી ગઈ કે અંકલ આ બેડરૂમમાંથી નીકળીને આ બેડરૂમમાં ગયા છે. અરે પણ અંકલ આ બેડરૂમમાંથી નીકળીને આ બેડરૂમમાં ગયા કેવી રીતે? એ હું કહું તમે છે, આ અંકલ છે ને માતેલા સાંડની જેમ બોછૂટ્યા તો મેં ગમે તેમ માંડ માંડ એમને આ બેડરૂમમાં પૂરી દીધા. ઓબા, આઈ એમ સોરી ડોક્ટર, આઈ એમ સોરી. દિવાળી પહેલા બેડરૂમમાંથી મારા ધ્યાન બહાર જતું રહ્યું. આઈ એમ સોરી. સોરી? અરે શું સોરી હે મેડમ, એક તો આવા પેશન્ટ તપાસવાની મને કોઈ આદત નથી. હા, ગાય ભેંસ કૂતરા બિલાડા આવા બધા હોય ને તો જ મને ફાવે છે. અરે અરે માણસ જાત શું છે કે આપણે જાનવરના બે પગ બાંધી દઈને ચોક્કસ જગ્યાએ ઇન્જેક્શન કે દવા આપીએ ને તો બિચારા મૂંગા મોઢે લઈ તો લે, પણ માણસ જાતને તો કોઈ શરમ જ નથી. આમને જુઓ, આમને જુઓ, હું હજી એમને તપાસવા માટે રૂમમાં પ્રવેશ્યો ને એ તો મારી પર ત્રાટક્યા, બહુ માર્યો, હજી મારું શરીર દુખે છે. અને મેડમ, તમને તપાસવા માટેનો હુકમ મને આ લોકોએ જ આપ્યો હતો અને એ લોકો મને હુકમ આપે એટલે મારે તમને તપાસવો તો પડે ને. અને કોઈ વ્યક્તિ પોતાની ગાંભણી ભેંસને તપાસવા માટે મને જે કહે અને મારે જે કરવાનું હોય હું તમારી સાથે એ જ કરવાનો હતો. ગાંભણી ભેંસ? હા, કેમ ભેંસ ગાંભણી ન થઈ શકે? એને તમારા જેવો પાડો ન મળી શકે? અરે ભાઈ, ગાય ભેંસ કૂતરા બિલાડા આવા મૂંગા જાનવરોની સેવા માટે મારા ક્લિનિકના દરવાજા 12 મહિના ને 24 કલાક ખુલ્લા હોય છે. એ ડોક્ટર હું બોલ્યા તમે? એટલે તમારે ત્યાં માત્ર જાનવર જ આવે છે? ના, ક્યારેક ક્યારેક આવા આવે છે. એટલે તમે જનાવરના ડોક્ટર છો? ઓફકોર્સ, કોઈ શક? અરે શક વાળી તો હું આવ્યો ત્યારે તમારે કેવું છે કે તમે જનાવરના ડોક્ટર છો? મારા ક્લિનિક ની બહાર આટલું મોટું બોર્ડ ચિત્રાવીને મૂક્યું છે, તમે ન વાંચી શકો એમાં મારો કઈ વાંક? અરે મારો વાંક બોર્ડ કેટલું નીચે લટકાવેલો, હજુ તો અંદર ઘૂસો ફાડ કરીને એ બોર્ડ વાંચ્યો, એ ખીરો ઘૂસી ગયો, માણસ વાંચે ક્યાંથી? ચમર આવી ગયા? મારા દવાખાનામાં આવવા વાળા ઊંટને પણ એ બોર્ડ નથી ભટકાતું, તમે ક્યાંથી ભટકાઈ ગયા? કારણ કે ઊંટ છે, હું જીરાફ છું. માની લો, હું તમારે ત્યાં આવ્યો તો તમારે મને પૂછવું છે ને કે તમારે શું કામ મને લઈ જવો છે? તમે મારે ત્યાં આવ્યા, તમે મને શું કીધું? અમારે ત્યાં એક પેશન્ટ વકર્યો છે. શું થયું છે? પેશન્ટ વકર્યો છે એટલે વિઝિટ પર આવો અને હું આવ્યો. મને એમ કે તમારે ત્યાં કોઈ કૂતરો કે બિલાડો માંદો પડ્યો હશે. ચાલો એ બધી વાત જવા દો, હવે મને એ કહો તમારો પેશન્ટ ક્યાં છે અને મારે એને ઇન્જેક્શન આપવાનું છે કે નથી આપવાનું? આવડું મોટું આપશો? એક મિનિટ, એટલે ડાર્લિંગ હવે આ ડોક્ટર મારા અંકલનો ઈલાજ કરશે? ડાર્લિંગ, તારા અંકલની હાલત જોતા તને નથી લાગતું કે આ જ ડોક્ટર હવે એનો ઈલાજ કરી શકશે? આવો સાહેબ,
આવો તમને લઈ જાઉં, હાલો ડોક્ટર પાસે લઈ જાઉં. પણ હું શું કહું છું, આવી જાતના પેશન્ટ તપાસતા તમને ફાવશે ને? અરે ચિંતા નહીં કરો મિસ્ટર રંગવાલા, આવા ભય ભલા કૂતરાઓને મેં પાડી નાખ્યા છે. વાવ, પણ આ માણસ છે એવું જોયા પછી નક્કી કરીશ. આવો આવો. પેલા બે ઘોડાઓ ક્યાં છે? તબેલામાં. તબેલામાં? તો હું જાઉં છું રેસ કોર્સમાં. અંકલનું શું થયું? કાઈ નહીં, અંકલની ટ્રીટમેન્ટ ચાલુ છે. એ આખલો ડોક્ટરને તપાસવા દેશે કે પોતે ડોક્ટરને તપાસશે? હવે અત્યારની પરિસ્થિતિમાં કોણ કોને તપાસશે કેવું બહુ જ મુશ્કેલ છે. અંદર કોણ છે? બહાર કોણ છે? રંગવાલા. એ ડોક્ટર સાહેબ, તમારી વિઝિટ ફી લેવાની છે ને, તો બહાર આવીને લઈ લો, હું હાથમાં લઈને જ ઊભો છું. ઓ વાવ, તમે હાથમાં લઈને ઊભા છો? એ પણ બહાર પેલો નથી ને. કોણ? અરે પેલો ટકલો, માતેનો સાન. માતેનો સાન? એકવાર બારો પછી બતાવું તને માતેલો સાંઢ કોને કહેવાય. ડોક્ટર સાહેબ, બહાર નથી, પેલાને અંદર પૂરી દીધો છે. એટલે એટલે બહાર કોઈ ખતરો નથી ને? જરાય નહીં. એ તો હું બહાર આવી જાઉં. આવો. અરે પણ હું બહાર આવું પણ તમને પેલો દેખાય ને તો મને તરત કહી દેજો. હા. અરે આવો આવો, પહેલી ખબર તમને જ આપીશું. તો હું બહાર આવું છું. આવો ડોક્ટર. ડોક્ટર સાહેબ, દરવાજો ખોલો કબાટનો. ભગવાન, પ્રભુ ડોક્ટર ના આત્માને શાંતિ આપે. હવે શું થશે શેઠ? અરે શું થશે, હવે જે થવા ગાળા છે એ થશે. પણ ડાર્લિંગ, આ પરિસ્થિતિમાં મારા અંકલનું શું થશે? અરે અત્યારે એમ વિચાર કે આ પરિસ્થિતિમાં પેલા ડોક્ટરનું શું થશે. હળું હળું, સાવકાશ સાવકાશ. શું થયું? તમારો ફોન કે છે? કેમ, ફોન ને શું કરવું છે? મારે હમણાં પોલીસ ને બોલાવી છે. પોલીસ? પોલીસ ને શું કામ બોલાવવાની? જો સાહેબ પોલીસ ને ન બોલાવવા, એક સભ્ય સજ્જન માણસ નું ઘર છે. શું થયું? પ્રયત્ન કર્યો છે.
ડેન્જરસ. અરે સાહેબ, અમારે ત્યાં કોઈ કૂતરું હડકાયું થયું હોય ને તો અમે એને સીધું મ્યુનિસિપાલિટીમાં સોંપી દઈએ છીએ. તો સાહેબ હું શું કહું છું, આને આપણે મ્યુનિસિપાલિટીમાં સોંપી દઈએ? ઇમ્પોસિબલ. અરે કૂતરો થોડી છે. અને એક સારા નાગરિક તરીકે પોલીસને જાણ કરવી એ મારી નૈતિક ફરજ છે. પણ ડોક્ટર સાહેબ, તમે જેને પેશન્ટ કહો છો એ મારા અંકલ છે. અરે શેનો અંકલ ને શેની વાત? અરે અરે તમે સમજો, એ માણસે મારી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે. અરે કાલે ઉઠીને આવો કોઈ પ્રયત્ન તમારી સાથે કરશે તો? સાહેબ તમે અમારી ચિંતા નહીં કરો, અમે અમારું ફોડી લઈશું. ફોડી લેશો? અરે તમને બધાને લાઈનમાં ઉભા રાખી એક એક ને ફાડી નાખશે. અરે તમે સમજો, ઠીક છે, તમે તમારું ફોડી નાખો, હું મારું ફોડી લઈશ. અરે ક્યાં જાવ છો? અરે શું ક્યાં જાવ છો? તમે મને ફોન નહીં આપો ને, હું જાતે પોતે પોલીસ પાસે જઈશ અને આ પરિસ્થિતિની જાણ કરીશ. પછી પોલીસ મારી જિંદગીમાં ક્યારે નથી જોયો. પણ ડોક્ટર સાહેબ, આ જે કઈ બન્યું તે કેવી રીતે બની શકે? કેમ આવા સવાલો પૂછે છે? મને કેમ ખબર પડે? બેસો, પાછું પૂછો. શું પૂછ્યું? આ જે કઈ બન્યું તે કેવી રીતે બની શકે? એમને ભાદરવા મહિનામાં હડકાયું કૂતરું કરડ્યું હશે. કેમ ભાદરવામાં? કારણ કે કૂતરાઓ છે ને એ ભાદરવા મહિનામાં ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરતા હોય છે. અને આ નમૂનાએ એમને એક ક્રિયા કરતા જોઈ લીધા હશે. અને એમને જોતા જોઈને પેલો કૂતરો હડકાયો થયો હશે અને એમને ચોક્કસ જગ્યાએ કરડ્યો હશે. માટે ભાદરવા મહિનામાં હડકાયો કૂતરો કરડ્યો. સમજાયા? હા સમજ્યા. પણ ડોક્ટર સાહેબ, મારા અંકલ ઓલરાઈટ તો થઈ જશે ને? હા, હમણાં તો તબિયત તો કચરો થઈ જાય ને એવું જોરદાર ઇન્જેક્શન મેં આપી દીધું છે. એટલે જ્યાં સુધી દવાની અસર રહેશે ને ત્યાં સુધી વાંધો નહીં આવે. પણ જેમ જેમ દવાની અસર ઓછી થશે પછી તમે તમારું સંભાળી લેજો. અમે અમારી સંભાળી લઈશું, તમે ચિંતા નહીં કરો. હા ડાર્લિંગ, આપણે તો આપણું ફોડી લઈશું ને, તો પછી પોલીસને બોલાવવાની શું જરૂર છે? નહીં 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 નહીં, પોલીસને તો બોલાવવી જ પડશે. અરે તમે સમજો સાહેબ, એ માણસે મારી પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ હું સમજું, તમારી વાત સમજું, પણ હવે હું શું છું, જે થવા ગયું હતું તો થઈ ગયું છે. જોઈએ તો તમે ફી, વિઝિટ ફી ડબલ લઈ લેજો, ટ્રિપલ લઈ લેજો, ચોબલ લઈ લેજો. એ તો હું લઈશ જ, એ તો હું લઈશ જ. પણ સાહેબ મારા કપડા સામું જુઓ, મારા દીદાર જુઓ સાહેબ, મારા કપડાની ચિંદરી ચિંદરી કરી રાખી છે. હા યાર. અને સાહેબ મારા દીદાર જુઓ સાહેબ, કલ્પના કરો મારે શું શું સહન કરવું પડ્યું હશે. અરે તો ભગવાનનો પાડ માનો કે આ ઘેનનું ભરેલું ઇન્જેક્શન મારા હાથમાં હતું. હા ઘેનનું? હા સાહેબ, એટલે કોઈ પણ પ્રકારના મારા પ્રયત્ન વગર ભાગ દોડ અને ખેંચતાણ દરમિયાન આ ઇન્જેક્શન એમના પુષ્ઠ ભાગમાં ઘૂસી ગયું અને મેં આપી દીધું. હા, મારી ઇન્જેક્શનની સોય હજી ત્યાં જ રહી ગઈ છે. એ તો ભગવાનનો પાડ માનો કે મારી ઇજ્જત બચી ગઈ. આઈ અન્ડરસ્ટેન્ડ. નહીં તો કોઈને મોઢો દેખાડવા લાયક ન બચ્યો હોત. હળવું હળવું હળવું. એ આને ગંદુ છે ડોક્ટર, આ ગંદુ છે. આ ગંદુ હોય એઠું હોય પણ મારી હાલત એવી છે કે અત્યારે તમે મને કોઈ ગંધાતી ગટરનું પાણી આપશો ને તો પણ હું પી જઈશ. અરે મારી વાત શરીરમાં દબાયેલી શક્તિઓ આમ બહાર આવવાનો પ્રયત્ન કરતી હોય તો મારે શું સમજવાનું? એમ સમજવાનું કે આપણને ગેસ ટ્રબલ છે. મને એક સાથે ધકધકતા અંગારા અને બરફ પર ચાલવાનું મન થતું હોય તો મારે શું સમજવાનું? અને પણ મને ખબર, અને પણ મારા શરીરમાં ચાર ચાર ઘોડાઓની તાકાત આવી ગઈ હોય. Now I am feeling like I have 4 horse power. ઘોડીનો દોડશે હવે. હેલો લેડી,
am ready. મોટર કોઈ ની ને હોર્ન કોઈ વગાડે ચાલ હટે ચંબુ અને હડકાય કૂતરું કડ્યું લાગે છે આ શું છે એની લેડી આઈ એમ રેડી એની લેડી આઈ એમ રેડી મેઇન રોડ પર વાહન ચલાવવાને બદલે ગલી કુચીમાં શા માટે જવાનું અંદર છે કઈ સાલ નું મોડેલ છે 40 વર્ષ પહેલાનું 40 વર્ષ પહેલાનું ઓહો મોરિસ મોરિસ તદ્દન ફેલ થઈ ગયેલી ગાડી ટોટલ લોસ સાહેબ હું તમને બોલાવીને ઈ પેલા આમ જાણે ઓલિમ્પિકમાં દોડવાનો તો એવી રીતે દોડતો તો બિચારો થાકીને ગુજરી ગયો હશે ગુજરી ગયો નીચે એમાં એવું થયું ને કે એને છે ને અમે ઘેરનું ઇન્જેક્શન આપેલું હોય ઇન્જેક્શન હા કોણે આપ્યું આ ગેરેજમાં ઘૂસી ગયેલા મોડેલે હા મોડેલે એટલે પેલા ગાંડે હા હા તો પછી એને અહીંયા લાવ્યું કોણ આ ગાંડો એ એટલે કે અરે તમે લોકો શું કહેવા માંગો છો એ સમજાતું જ નથી અમને પણ તમે લોકોએ મારા ભેજાનું ટ્રાફિક જામ કરી નાખ્યું છે જો વાત જાણે એમ છે હું તમને સમજાવું આમાં શું છે કે તમે છે ને આમ જોવા જાઓ તો કંઈ નથી અચ્છા હા આમ જોવા જાઓ તો કંઈ નથી હા તો કઈ બાજુ જોવા જાઓ તો કંઈ છે ને આ બધું જોવાનું બાકી છે એક તો આ રૂમમાં બ્રેક ફેલ થઈ ગયેલી ગાડી છે આ કબાટમાં પેટ્રોલ ખતમ થઈ ગયેલો ખટારો અને ઉપરથી તમે કહો છો કે કાંઈ નથી વગર બ્રેકની વગર સીટની વગર લાઇટની એવા જાત જાતના વાહનો એને ફર્યા કરે છે ને ઉપરથી તમે કહો છો કે એને કાંઈ નથી હું શું કહું છું સાહેબ તમને સમજાવું તમે એમ ચડીને બોલો થઈ ગયો વાત જાણે એમ છે ને કે મેં છે ને ચા પીવા માટે આને બોલાવી આને આને બોલાવી ચા પીવા ગામડાનું ખટારા મોડેલ લાગે છે એ તો જેવી જેની નજર આપણે શું કરી શકીએ પછી છે ને અમે ચા પીતા પીતા વાતો વળગ્યા એ ઉત્સાહી વાતો વળગી પડ્યા ટેટિયા જેવું વળગી પડ્યા વાતો વળગ્યા અચ્છા વળગી પડ્યા હા હા ટ્રક નું લાયસન્સ કઢાવીને ગાડી ચલાવી અને પછી એમાં અંકલ ફૂટી નીકળ્યો હા અને પછી આવતા દિવસે તમારી વાહે પડી ગયા તમારી વાહે હા ભાઈ તમારી વાહે અર 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 અર
એક વાર ખરાબ રીતે ઠોકાઈ ગયેલી ગાડી સાથે પાછી અથડામણ. પછી શું થયું? પછી અમે ડોક્ટરને બોલાવ્યા. કોણે બોલાવ્યા? મેં બોલાવ્યા. શા માટે? તમારી પ્રોપર્ટી ઘરમાં છે છતાં તમે બહાર કેમ ગયા? એ અમારી પ્રોપર્ટી નથી, આ અમારી ગર્લફ્રેન્ડ છે. જો સાહેબ તમને સમજાવું, આમ આવો. આમાં વાત જાણે એમ છે ને કે આ મારા ઘરમાં આવીને ત્યારે એના કાકાને ખબર નહોતી. એના કાકા આવ્યા ત્યાં ડરીને એ ગભરાઈ ગયા, એટલે આ લોકોએ કપડાં બદલી લીધા. એટલે આ મારી ગર્લફ્રેન્ડ છે, નોકરાની નથી. હા સાહેબ, અમે બંને જણા છે ને કપડાં અદલા બદલી કરી નાખી. હા, એ આમ જોવા જાઓ ને સાહેબ તો આ ઘરની નોકરાની છું. મારું નામ દિવાળી છે. વાહ દિવાળી, વાહ. એટલે ચેસીસ એની એ જ છે, માત્ર બોડી બદલાઈ ગઈ છે. તમારે મને પહેલા કેવું થયું છે? પૂછવું છે ને પહેલા. પછી શું થયું? પછી છે ને કે પછી અંકલ અમારી પાછળ દોડવા માંડ્યા, એટલે અમે લોકોએ ડોક્ટરને બોલાવ્યા, પણ ડોક્ટરે આવીને મોટું ઇન્જેક્શન મારીને અંકલને કબાટમાં ખોસી દીધા. ઇન્જેક્શન ઠોક્યા પછી એ વકર્યો. અરે તમે લોકો શું બોલો છો, કઈ સમજાતું જ નથી અમને. પણ પેલા વકરેલા ડોક્ટરે તમને ટ્રાફિક પોલીસે બોલાવવાનું કહ્યું, અને તમે બોલાવી પણ ખરું. તમે શું મને ચંદુ સમજો છો? સાહેબ અમે મોઢે કેમ કહેવાય, શું કઈ પણ બોલે છે, નોનસેન્સ. અત્યાર સુધી મને એમ લાગતું હતું કે ભયંકર ગડબડમાં ફસાઈ ગયો છું, પણ હવે મને તમારા ત્રણેય પર શંકા જાય છે. શંકા? યુ મીન ડાઉટ? હાજી, આઈ મીન ડાઉટ. મને લાગે છે કે તમે ત્રણેય જણાએ ભેગા મળીને કબાટમાં જે માણસ છે એનું ખૂન કર્યું છે, અને પછી સાચી પોલીસ છે બોલાવવાની બદલે મારે જ્યાં ટ્રાફિક પોલીસ છે બોલાવી મારી ધરપકડ કરવા માંગે છે. એની ધરપકડ એની વાત કઈ પણ બોલો, તમે જે બોલો હોય કે બન્યું તે એ બી સી ડી એફ જી. મારી સામે ઊંચા અવાજે બોલતા નહીં. મને લાગે છે મારે કબાટમાં જઈને ખાતરી કરવી જ પડશે કે પેલો માણસ જીવે છે કે ઊંઘી ગયો છે, અને જો કઈ ગડબડ નીકળી તો તમને ત્રણેયને પોલીસ સ્ટેશન લઈ જઈશ. પોલીસ સ્ટેશન? હવે શું કરશું? પોલીસ સ્ટેશન લઈ જઈશ? મરી જઈશ? આપણે કઈ ક્યાં છે? ક્યાં છે? કોણ? પેલું મરદું ક્યાં છે? ક્યાં છે? ઓ માય ગોડ, ક્યાં છે? તમે લોકો શું મને મૂરખ સમજો છો? કેટલી વાર કહેવાનું, અમે કેમ કહી શકીએ? એમાં બી સી ડી શું બોલે છે? એક તો ભયંકર અપરાધ કરો છો, ઉપરથી મારા જ્યાં ટ્રાફિક પોલીસને બોલાવો છો. અરે મને લાગે છે તમને લોકોને પાઠ શીખવવો જ પડશે. ઇન્સ્પેક્ટર સાહેબ, ડીઆઈજી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, બસ આનાથી ઉપર છાત પાડીને બહાર નીકળતા સાહેબ. મારી વાત સાંભળો, હું તમને કહેવા જાઉં છું કે અરે તમે લોકો શું માગા જેવા ઊભા છો, ઠોયા જેવા. પોલીસ સાથે વાત કરું છું ને, ચલો જાઉં ને, તમે સમજો જરા. જાઉં, વાત કરું છું એમની સાથે, સાહેબ સાથે. સાહેબ આપણે ઘર મેળે બધું સમજી લઈએ તો. મારી વાત સાંભળો, આટલી વારમાં તો રોંગ સાઈડ પર ન ચલાવના 10-12 વાહનો ને મેં બકરા બનાવી દીધો. બકરા? હા બકરા કિસ્તો પે સાહેબ. આવો બેસો, મારી વાત સાંભળો. બકરા બનાવવાનું છોડો. જો માન્યું માન્યું સાહેબ, માન્યું કે અહીંયા થોડી ગડબડ થઈ છે, થોડા ઘણા લોચા પણ થઈ ગયા છે. હું શું કહું છું, મારી વાત સાંભળો, હું શું કહું, થોડુંક સમજી લો ને, સમજી લો ને, મારી વાત સમજો ને. તમારે જે પણ આપવું એ કાઇન્ડમાં આપજો, રોકડામાં નહીં. હા, એન્ટ્રી વધી ગઈ છે. આપણે કઈ નું આપીએ સાહેબ, આપણે ઘર મળે પટાવવામાં માનીએ છીએ ને, એટલે આપણે તો કઈ વાંધો નહીં. આલ્યો સાહેબ, આલ્યો કાઈનમાં. આખો દિવસ તડકામાં તમે બધાને પ્રુ 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 આંગળીઓ કરો, હાથ કરો, થાકી જતા હશો. આલો પહેરો પહેરો, મજા આવશે સાહેબ. જાઓ તમે. થેન્ક યુ વેરી મચ સાહેબ. અને હા હા, આનાથી વધારે વાતો તમારે જો કરવી હોય તો મારા સિનિયર ઇન્સ્પેક્ટર સાથે કરજો, કારણ કે આ વાતની જાણ મારે એમને પોલીસ સ્ટેશનમાં જણાવવી જ પડશે. પાછું પોલીસ સ્ટેશન? મારી વાત તો સાંભળો સાહેબ. Ha 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 ha
આવો છો પોલીસ સ્ટેશનમાં? પેલા કપડા તો પહેરી આવો. હા કપડા તો પહે. એ ટેટિયાને અમે કપડા જ કહીએ, સાંભળ મારી વાત. એ બહાર ગયો છે, કોઈ પણ ઘડી આવી પહોંચે એમ છે, અને બહુ વાર સુધી આ ઘર રેડું નહીં મૂકે. ના ના, એને તારા પર વિશ્વાસ છે, એટલે જ આપણને આટલો સમય મળ્યો. તું એક કામ કર, એક બેગ તું લે, એક બેગ હું લઉં છું. હું અંકલને કબાટમાંથી કાઢું છું, ત્યાં સુધી તું આપણો બહાર જવાનો રસ્તો ક્લિયર છે કે નહીં એ ચેક કર. ઓ માય ગોડ, ક્રીના, ક્રીના ઓલો રેસ વાળો આવી રહ્યો છે. ઓહો, એમાં આટલું ટેન્શન શું કરવા લે છે? હજુ સુધી કોઈને આપણા ઉપર શક નથી ગયો. ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક, ચલ મેરે ઘોડે ટિક ટિક ટિક. એ ઉલ્લુ, આ તારી વાહે કૂતરો પણ એમ કેમ ભાગે છે? અરે હું 5 લાખ રૂપિયા જીતી ગયો, 5 લાખ રૂપિયા. યસ, આ તે પૈસા નહીં ગણ, તું જીતી પણ ગયો. યસ, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. અભિનંદન, અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. યસ. એ બોલને, તો કેટલા કમાયો? અરે પૂરા 5 લાખ રૂપિયા. 5 લાખ? 5 લાખ રૂપિયા? યસ. એટલે કોઈ દી નહીં ને તું આજે પૈસા જીતી ગયો. વાહ વાળા ઉલ્લુ. યસ યસ યસ, બધું તારે કારણે, બધું તારે કારણે, તારે કારણે પણ, અરે તમારા બંનેના કારણે પણ. એ પણ અમારા કારણે કેમ? એ તો કે. યસ, હવે રહસ્ય ખોલવામાં કોઈ જ વાંધો નથી. તમને યાદ છે 2 કલાક પહેલા લલ્લુના જેકેટના ખિસ્સામાંથી આપણે બાટલીની અદલા બદલી કરી હતી, અને એમાં તમે બંને મારી મદદ કરતી, યાદ છે? હા, પણ એ બાટલીમાં શું હતું? બાટલીમાં, અરે બાટલીમાં એવું એક પ્રવાહી હતું, અને એનું નામ હતું સ્પેનિશ ફ્લાય. સ્પેનિશ ફ્લાય? યસ, સ્પેનિશ ફ્લાય. કોઈ પણ જાતના રંગ, ગંધ અને સ્વાદ વગરનું એ પ્રવાહી છે. એ પ્રવાહીને પાણીમાં અથવા તો બીજા કોઈ પણ જાતના પ્રવાહીમાં મેળવી દઈએ, અને એ માણસને અથવા તો પ્રાણીને પીવડાવી દઈએ ને, તો એકદમ એકદમ તપી ઉઠે, એકદમ ભડકી ઉઠે, જાલ્યો ન જલાય, અને એનું જ નામ સ્પેનિશ ફ્લાય. તો એ પ્રવાહીનું તો શું કર્યું? અરે મેં શું ના કર્યું એ પૂછો. એ પ્રવાહીથી મેં મારું ભેજું ચલાવ્યું. કમાલ કહેવાય. ના હોય. યસ, ભેજું ચલાવ્યું, ભેજું ચલાવ્યું, ને પછી હું રેસના મેદાનમાં ગયો. તને યાદ છે તે મને પૈસા તો આપ્યા જ હતા ને? હા હા, મારા ઉલ્લુને યાદ છે કે મેં તને પૈસા આપ્યા હતા. બસ એ પૈસા લઈને હું રેસના મેદાનમાં ગયો. પછી ત્યાં ત્યાં મેં બધા ઘોડાઓના નામ વાંચ્યા, અને એ રેસમાં 6 ઘોડી દોડતી હતી, અને એક જ ઘોડો દોડતો હતો, અને એનું નામ હતું ચીટર. ચીટર? યસ, ચીટરનું નામ વાંચ્યા પછી મને એનામાં આત્મીયતા બંધાય. મને એમ લાગ્યું કે મારે એનામાં રમવું જોઈએ. અરે દુનિયાનો કોઈ પણ માણસ એવા માઈક આંગલા ઘોડા પર ન રમે, એવા ઘોડા પર મેં પૈસા લગાડ્યા. અરે વાહ મારા ઉલ્લુ, કોઈ જે ઘોડા પર પૈસા ન લગાડે એ ઘોડા પર તે પૈસા લગાડ્યા. યસ, અરે હું બહુ હોશિયાર છું, અરે બહુ હોશિયાર છું. ચીટર પર પૈસા લગાડ્યા પછી ઘોડાને જે સ્ટેબલમાં રાખવામાં આવે છે એ સ્ટેબલમાં હું પહોંચી ગયો. મારી નજર ચીટર પર પડી, એ પાણી પી રહ્યો હતો, અને મેં ધીરેથી સ્પેનિશ ફ્લાયની બાટલી કાડી, અને એ જે પાણીની અંદર 5-6 ટીપા નાખવાની બદલે અડધી બાટલી એની અંદર ખાલી કરી નાખી. હા, એ પછી ઘોડો કેવો ભૂરાયો થયો છે ને એની અમને ખબર છે. પછી તો રેસ શરૂ થઈ ગઈ, અને ચીટર દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, દોડતો ગયો, ટબડાક 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 ટબડાક. પછી? અરે પછી શું, અંતમાં કોઈ દિવસ પહેલો ન આવનાર ચીટર એ રેસ જીતી ગયો. અરે બધા ચીટર પર નહીં પણ બીજા બધા ઘોડા પર પૈસા લગાડતા હતા, ચીટર પર કોઈ પૈસા નહોતું લગાડતું. પછી તારા આપેલા પૈસા બધા જ મેં ચીટર પર લગાડી દીધા, અને 5 લાખ રૂપિયા જીતી ગયો. એટલે ટૂંકમાં મારા આપેલા દોડિયાથી તું જીતી ગયો એ બધ મારા ઉલ્લુ. યસ યસ. તો પછી હવે મને શું આપશે? અરે 5 લાખ રૂપિયા જીત્યો છું, 5 લાખ રોકડા. અરે આ બેગમાં 5 લાખ રૂપિયા પડ્યા છે રોકડા. અરે જેટલા જોઈએ એટલા લઈ લે તું. માં ન જોઈતા મારા લસણિયા બટેટા. લસણિયા બટેટા જો જો, હા એના પછી તારું માઇન્ડ ચેન્જ નહીં કરતી. નહીં કરું, પણ જો મેં તારા માટે બધું કર્યું ને. યસ. તો મેં તારે પણ મારા માટે કરવાનું. યસ, બાપના બોલતી કરવાનું. પણ પેલા એ મને કે ઓલો લલ્લુ ક્યાં છે? અરે લલ્લુ તો ટ્રાફિક પોલીસ વાળાની પાછળ ગયો છે. ટ્રાફિક પોલીસ વાળાની પાછળ?
એટલા બધા ખરાબ દિવસો આવી ગયા છે લલ્લુના. કાંઈ વાંધો નહીં, જે કરે એને ભોગવવું પડે. પણ હવે હું શું કરું છું, આજની રેસ જીત્યા પછી મને એવું લાગે છે જાણે ઘોડાની સાથે સાથે હું પણ દોડ્યો હોઉં, એટલે હું જરા બાથરૂમમાં જઈને આવું છું, ફ્રેશ થઈને આવું છું. ઓકે ઓકે. ક્રીના 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 5 લાખ રૂપિયા અને બેગ પણ આપણા જેવી જ છે. વાહ દિવાળી વાહ, રંગ વાળો બહાર ગયો છે અને રેસ વાળો મોડું ધોવા ગયો છે. એનો મતલબ કે આ 5 લાખ રૂપિયા આપણે બંને બધું જ લઈ અને રફુ ચક્કર થઈ જઈશું. શું કરો છો સાલા, બે બૈરા મળ્યા ફાયર થઈ જાવ, આમ કે ચાલે કે હું અહીંયા બહુ છું, આમ શું કરો તમે લોકો? ના ના ડાર્લિંગ, પણ તું મને એમ કે ને કે પોલીસ વાળા મામાએ શું કર્યું? પોલીસ વાળા મામાએ શું કર્યું? પોલીસ વાળા મામાની વાત જ નહીં કરતો. સાલો જેટલો લાંબો બાર છે એટલો જ અંદર છે. અરે પેલા ચશ્મા પહેરી રસ્તા પર નીકળ્યો, સાલ આખા રસ્તાનું ટ્રાફિક જામ કરી નાખ્યું, આ જાય કોઈને જુએ. આમ કરતો કરતો પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયો. પોલીસ સ્ટેશનમાંના સિનિયર ઇન્સ્પેક્ટર કે ઊભો થા ઊભો થા ઊભો થા. મારી તો એવી હવા બંધ થઈ ગઈ, સીધો ત્યાંથી ભાગ્યો, પોલીસ સ્ટેશન ગયો જ નહીં, બહારથી જ આવી ગયો. આપણે આપણા ઇજ્જતના ફાલુદા ક્યાં કરવા યાર? એ ભાઈ, હા કોની ઇજ્જતના ફાલુદા થયા છે? એ ભાઈ, તો જો ઘરમાં છે કે ગયો જ નથી? હયા શું ઘરમાં જ છું, પણ એ તમે લોકો અંદર જાઓ, મારે એની સાથે પર્સનલ વાત કરવી છે. હા જાઓ જાઓ. જો એ શું થયું છે, મારી વાત સાંભળજો, વાત જાણેવી છે. આઈ એમ રેડી. હવે કેમ તમે બાગા જેવો ઉભો છો? રૂમ ખાલી છે ને, જાઓ ને વાત કરવા દો ને, મને વાત કરવા દો ને. એ ભાઈ, એ આ માણસ કોણ હતો? અરે શું કરું કોણ હતો, છેલ્લા અમુક ટાઈમથી મારા ઘરમાં આવી જ દોડાદોડ ચાલ્યા કરે છે. આ ડોક્ટર હતો. એને શું થયું છે? હે અંકલને ચેક કરવા આવેલો. પણ એને શું થયું છે? અરે અંકલે સ્પેનિશ ફ્લાય પી લીધું. સ્પેનિશ ફ્લાય? અરે બાપ રે, અરે ગુજરી જશે બિચારો. હવે આટલું જ બાકી છે. એની રેડી, આઈ એમ રેડી, એની રેડી, આઈ એમ રેડી કર્યા જ કરે છે યાર. છોડને, મારા તો લફડા ચાલ્યા કરશે. તારું રેસ તો શું થયું? મારું રેસ નું 5 લાખ. 5 લાખ રૂપિયા હારી ગયો સાલા? મેં પૈસા ના આપ્યા, 5 લાખ રૂપિયા બહારથી લઈને હારી ગયો. 5 લાખ રૂપિયા હારી ગયો? એક મિનિટ, ઓય, 5 લાખ હારી ગયો એટલે 5 લાખ હારી ગયો એટલે? એ 5 લાખ હારી નથી ગયો, અરે 5 લાખ રૂપિયા જીતી ગયો છું. રોકડા રોકડા 5 લાખ રૂપિયા જીતી ગયો છે. એ આવી તે હસ નહીં, એ કઈ હસ નહીં. તે મને 10,000 રૂપિયા આપ્યા હતા ને, અરે આ બેગમાં પડ્યા છે, લઈ લેજે. અને ઉપરથી 1,000 રૂપિયા બી લઈ લેજે. એન્ડ કીપ ધ ચેન્જ. ચાલ ચાલ ચાલ. આ ભિખારી સમજે, 10,000 રૂપિયા લીધામાં આગળના 60,000 કોણ મારો બાપ આપશે? એ પણ હું કાઢી લઈશ. હિસાબ આપણે પહેલા કરવાનો. કાઇન્ડમાં લીધા તારા ચો ગોગલ્સ પાછા આપી દઈશ. પૈસા ગયા. 1, 2, 3, 4, 5 ની આગળ કેટલા મહિના? કેટલા આવ્યા ભાઈ તને? 5 લાખ. પાછી પાછ બધા એક સરખા જ છે? યસ, 5 લાખ સરખા જ છે. સાવ ખાલી કેમ છે? અને શું કરો, અંદર નું કઈ નથી યાર? અંદર નું કઈ નથી? આ શું, આ 5 લાખ રૂપિયા? પાછી બેગ ક્યાં ખોલું યાર? તું કે છે કમાયો ને 5 લાખ કમાયો ને? યસ. ગુડ, આઈ એમ વેરી હેપી. હેપી આપણે હિસાબ પછી કરી લઈશું. બસ હા, કોના દીધા ને તું રહી ગયો? હા એ તો છે. બધાને આપી દીધા છે, તારા બી આપી દઈશ. હા એ તો આવો હિસાબ ચોખ્ખો રાખે તો બીજી વાર તને પૈસા પણ મન થાય ને યાર. આઈ નો આઈ નો આઈ ટ્રસ્ટ યુ ડાર્લિંગ, આઈ ટ્રસ્ટ યુ. ઈવન આઈ ટ્રસ્ટ યુ. ઓ સાહેબ, આ જે ઘર છે. એ બધું જોઈને ખાતરી કરી લઈશ. હા, મારું નામ પણ ઇન્સ્પેક્ટર હફતેકર છે. ઇન્સ્પેક્ટર હફતેકર? અરે વાસુ સરનેમ છે, એકદમ તમારા નોકરીને ફિટ થાય છે હફતેકર. એ મિસ્ટર, મે આજ સુધી જિંદગીમાં ક્યારે હફતો નથી ખાતો. બહુ ખોટું કહેવાય એ તો. એ આ મારા બાપ દાદાના જમાનાથી ચાલતી આવતી અટક છે. એ તમાર બાપ દાદા ખાતા હશે. એ ચોપ, ઈમાનદારી તો આપણા દેશમાંથી ક્યારની નીકળી ગઈ છે. બસ કરો હવાલદાર, તે જે મરદુ રિપોર્ટ કર્યો હતો એ ક્યાં છે? પેલું જીવતું મળતું? યસ. આ કબાટમાં ખોલીને ખાતરી કરવી જ પડશે.
ઓલા આ બધું શું ચાલે છે? ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એક કામ કરો, અંદર ચોર ભરાઈ ગયો છે, તમે એનો કબજો લઈ લો. કબજો લઈ લો? ચોરનો કબજો કરવાનું કોઈ કારણ? કારણ કારણ તો છે મારી પાસે. બોલો તો. કહું છું એની બેગ, એનું પાકીટ, એનું લાઇટર બધું જ છે મારી પાસે. અરે એ બધું મારું ચોરાયેલું છે, ક્યારનું ગોતું છું યાર? આપણે એની તો તપાસ કરવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એક કામ કરો, અંદર પેલો માણસ ભરાઈ ગયો છે, તમે એનો કબજો લઈ લો. કબજો લઈ લો. ચૂપચાપ મને જવાબ આપો. અંદર કોણ છે? અંદર એક માણસ છે, એ ભરાઈ ગયો છે, એનો તમે કબજો લઈ લો. કબજો લઈ લો. અને ઓલું મરદું ક્યાં છે? એને છે ને, એને ઘેનનું ઇન્જેક્શન આપ્યું છે, મરદું નથી. ઘેનનું ઇન્જેક્શન કોણે આપ્યું હતું? ડોક્ટરે આપ્યું. ક્યારે આપ્યું? એ કબાટમાં ગયો ત્યારે. ઇન્જેક્શન દેવા માટે કબાટમાં જવાની કોઈ જરૂર? દરેક ડોક્ટરની અલગ અલગ સ્ટાઇલ હોય ને. કબાટમાં ફાવતો કબાટમાં આપણે બાપા છે, એનો મારવાથી મતલબ? યસ ઇન્સ્પેક્ટર સાહેબ, અંદર ઓલો માણસ છે, તમે એનો કબજો લઈ લો. સૌથી પહેલા હું તમારા બંનેનો કબજો લઈશ. જો એક તો આ માણસ કે છે કબાટમાં જઈને ઇન્જેક્શન આપ્યું. અરે જુઠ્ઠું બોલવાની કોઈ હદ હોય? ઇન્સ્પેક્ટર સાહેબ, હું તમને હજી બી કહું છું, ઓલા માણસો તમે કબજો લઈ લો. શટ અપ. મારી બેગ ક્યાં ગઈ? બેગ ક્યાં ગઈ? ક્યાં ગઈ? ક્યાં ગઈ? હેલો, બેગ બેગ અહીંયા જ મૂકેલી. બેગ બેગ ક્યાં ગઈ? બેગ ક્યાં ગઈ? બેગ 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 બેગ. શટ અપ. મેં તો ટી શર્ટ પહેર્યું. તું આપ. નહીં. આમાંથી મારી બેગ કઈ છે? તમે લાવો, તમને તમારી બેગ નથી મળતી. કમલ, આ તમે છેલ્લા આવ્યા ને, આ તમારી બેગ છે. એ આ યાર, સાચવને ત્યાં પેલી બાજુ જો, તમારી બેગ છે. આ હા 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 સાહેબ, તમે તમારી બેગ સાચવો ને. એ કેવી રીતે ગમે? આ તમારો યુનિફોર્મ અમારા. અરે વાહ, તમારો પોલીસ ખાતાનો હવે ડ્રેસ બદલાઈ ગયો છે. એ શટ અપ. આ મારી બેગ નથી, આ કપડાં છે જ નહીં મારા. તો આ કોના કપડાં છે? મને શું ખબર. તો તમારી બેગ ક્યાં છે? એ તો પૂછું છું તમને, મારી બેગ છે ક્યાં? અરે યાર, તમારી બેગ ક્યાં છે મને કેમ ખબર પડે? અરે તો મારી બેગ છે ક્યાં? આ છે તમે આમીને ઉપર મૂકી હશે. હાલો, જો આ રહી તમારી બેગ. એ તો ખાલી છે. ખાલી છે? મારી બેગ ક્યાં ગઈ મને શું ખબર? યુનિફોર્મ ક્યાં ગયો? ક્યાં ગયો યુનિફોર્મ? ક્યાં ગયો મને શું ખબર? તમે ઓલા માણસનો કબજો લઈ લો. અરે ચૂપ રહ્યો, તમે મારી બેગ, મારો યુનિફોર્મ છે ક્યાં? અરે ઉભા રહો. દિવાળી, હવે આપણે અહીંથી નીકળી જવું જોઈએ. ચલ જલ્દી બેગ ઉચક. આપણી બધી જ બેગ અહીંયા છે, પણ તે છતાં એકવાર મને કબાટમાં જોઈ લેવા દે. અરે કબાટમાં તો અંકલ છે ને. અરે જે હોય ખોલ્યા વગર છૂટકો નથી. અરે મારી વાત સાંભળો, અહીંયા તમારો યુનિફોર્મ બેગ કઈ નથી. મારી વાત સાંભળો. તને તારી ક્રીના પર ભરોસો છે? ક્રીના પર ભરોસો એટલે, જો આમ તો મને બહુ એનો પરિચય નથી. પહેલી વાર આગળ મળેલા ને, બીજી વાર એને ઘરે બોલાવી એટલે. પણ કેમ તને એવું લાગે છે? મને કઈ શંકા જેવું તો લાગે છે, પણ તને ઈશા પરથી લાગે છે? મને પણ શંકા લાગે છે. મને પણ એમ લાગે છે કે મને એના પર ભરોસો નથી. તને એમ લાગે છે કે એના પર ભરોસો નથી? તો આપણે તપાસ. શું ખબર, હવે કેટલા વખતે ડાર્લિંગ આપણે મળ્યા. તારા કાકા આવ્યા, મને તો ટેન્શન થઈ ગયું તારા કાકા સાથે કેવી રીતે વાત કરવી, શું કરવી. બેસો. અરે હું તો કહું છું, જ્યારે પણ આપણે મળ્યા ને ત્યારે મારી ઈચ્છા હતી, એ મારી ઈચ્છા પૂરી ન થઈ. પણ ડાર્લિંગ કઈ વાંધો નહીં. આજે ચોરી મજબૂરી થી, એમ સાચું કહું છું. અમે બંને તો ફસાયેલા છે, મજબૂરીથી આ બધું કામ કરી રહ્યા છે. હા, અમારી છે ને એક ગેંગ છે. હા, અને અમારા ગેંગના લીડરનું નામ છે ઇગ્નેસ મેકવાન. ઇગ્નેસ મેકવાન એટલે આનો કાકો? હા, એ અમારા કાકા થાય. અને અમારા બંનેની પાસેથી છે ને મજબૂરી અને જબરજસ્તીથી આ બધું કામ કરાવે છે. અમે એવા નથી. એવા નથી તો આવા કાળા કામ કરો, તમારા પર ભરોસો કેવી રીતે રખાય? હા બોલો. અમે નહીં કરીએ, ક્યારેય નહીં કરીએ. માફ કરી દો પ્લીઝ.
પ્લીઝ માફ કરી દો અમને, પ્લીઝ માફ કરો, ફરી ક્યારે નહીં કરે અમે આ બધું. હા, આવું કરતા કરતા અમે ખરેખર તમારા લોકોના પ્રેમમાં પડી ગયા છીએ. અમને સુધારવાનો એક મોકો નહીં આપો? પ્લીઝ એક ચાન્સ આપ્યો. અરે મારું યુનિફોર્મ ગાયબ થઈ ગયો, બેગ ગાયબ થઈ ગઈ. માણસ ગાંડો ન થઈ જાય તો જાય ક્યાંથી અહીંયાથી? અરે એ માણસો, મારો યુનિફોર્મ ક્યાં છે? મને ઘરે જવા નહીં મળે, મારી ભૈરી મને ઘરમાં ઘૂસવા નહીં દે, મારો સાહેબ મને ચોકી માં આવવા નહીં દે. સાહેબ તમે ઓલા માણસનો કબજો લઈ લો. મોબાઈલની બેટરી 100% ની ઉપર ચાર્જ થઈ જાય ને એવી રીતે મારામાં ચાર્જિંગ પાવર આવી ગયો છે. બેટરીઓ ચાર્જ થયો, શક્તિના ફુવારા ફૂટા છે.